Ya Ali Madad. Al-Wise, Bahadur Ali Rajani, Wise number 4. Man Husaini Hazar Imam na Pak, Pavitra ne Mubarak naam upar, Ishq ne Mohabbat ki salawat pula mein. Allahumma salli ala Muhammad wa ala Muhammad. Mumino, જ્યારે ઇસ્માઈલી ધર્મની ખૂબીઓનું વર્ણન કરીએ છીએ કે અમારો ધર્મ કેટલો સારો છે, અમારા ધર્મની અંદર કેટલી બધી મૌલાની મહેરબાનીઓ છે, અમારા ધર્મની અંદર ઇમામ પોતાના મુરીદો માટે કેટલી બધી ચાહના રાખે છે. ગઈકાલે મેં એક વાયઝમાં બતાવ્યું કે ઇન્સાનના ગુનાઓ માફ કરવા માટે અમારા ધર્મની અંદર 15થી વધારે રસ્તાઓ છે. એટલા માટે કે મુરીદો જે ગુના કરે, ભૂલચૂકથી થાય, કોઈ બીજા કારણના હિસાબે થાય, અને ઇમામને પોતાના મુરીદો ઉપર દયા આવે, જેમ આપણે એમ કહી છીએ ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. છોકરાઓ ભૂલ કરે તો મૌલાને દયા આવે, કારણ કે રૂહાની મા બાપ છે બહુ જ દયાળુ છે. આપણે રોજ ગવાય આપીએ કે અર રહમાન રહીમ, બેહદ દયાળુ અને બેહદ કૃપાળુ છે. અને ધણી પોતાની મહેરબાનીઓથી કે ફજલો કરમથી આપણી ભૂલચૂકો માફ કરી દે છે. એક માણસે આખી જિંદગી દસોંદ ના આપી હોય અને જયારે એને ખ્યાલ પેદા થાય કે તે ભૂલ કરતો હતો, દસોંદ તો દેવી જ જોઈ, પણ એને જાણ નહોતી, યા દસોના માટે એને સમજ નહીં હતી. દિલમાં એક વખત નક્કી કરે ને જમાતના મુખી કામડિયા પાસે ઉભો રહી જાય ને રજૂઆત કરે કે આ ચીજ માટે હું જાણતો નહીં હતો, આની મને ફિલોસોફીની ખબર નહીં હતી, અને અત્યાર સુધી મેં દસો નથી ભરી મુખી સાહેબ, પણ હવેથી હું ખાતરીપૂર્વક કહું છું કે આજ પછીથી મારી જિંદગીમાં એકય દિવસ એવો નહીં આવે કે જે દિવસ હું દસોનમાં કચાસ રાખીશ. ચોખ્ખી દસોન ભરવાનું પ્રોમિસ કરું છું, અને આજ સુધી જે ભૂલ થઈ ગઈ છે એને માફ કરવામાં આવે તો ઇમામ તરફથી મુખી કામડિયા માફ કરી દે છે, માફ કરી દે છે. કે એને જાણ નહોતી ને કે જાણ હતી થોડી ઘણી, પણ અમુક સુસ્તી કે અમુક શૈતાની બહેકાવાના હિસાબે એને નહોતું કર્યું, પણ જ્યારથી એને ખ્યાલ આવ્યો ત્યારથી અગર એ નક્કી કરવા માંગતો હોય કે હવે પછીથી ભૂલ નહીં કરે તો એ પહેલેની બધી ગલતીઓ માફ થઈ જાય છે, કારણ કે આ ધણી એટલો બધો દયાળુ છે. જિંદગીના 40 વર્ષ સુધી એ જમાતખાને ન આવ્યો, ઇસ્માઈલી તરીકે નામ ધારણ કર્યું હોય અને પછી એને ભાન થાય કે બહુ મોટી ભૂલ કરી છે, જમાનાના તપ્પણો લાગે અને કદાચ દુનિયાવી પરેશાનીઓમાં અટવાઈ જાય અને એક વખત આવીને ઉભો રહી જાય, મેં આ ગલતીઓ કરી છે અને હવેથી નહીં કરું, હવે હું ખાતરી ઉચ્ચારું છું કે આ 40 વર્ષ જે પાણીમાં નાખ્યા છે એ ગુનાઓ મારો ધણી મને માફ કરી દે, હવેથી હું ગુના નહીં કરું, અને સાચા દિલથી પછતાવો કરે તો અહીં એ બધા ગુનાઓ 40 વર્ષની જિંદગીના ગુનાઓ બી આ ધણી માફ કરી દે છે. પણ ખાતરી એ કે હવે પછીથી નહીં થાય એ ખ્યાલ જરૂર રાખવાનો. અને પીરસન કબીરદીન તો એટલા બધા દયાળુ હતા આખી દુનિયા ઓળખે છે, જેટલા બી ઇસ્માઈલીઓ છે બધાને ખબર, બહુ દયાળુ. ત્યાં સુધી લગતા કે આસાનજી તિલ ધર્મ ને હસ્તી પાપ, આટલું ધર્મ કર્યું હોય તલ જેટલું, એક તલ જેટલું જ ધર્મ હોય, પણ પાપ તો કે હાથીઓ જેટલું કર્યું હોય, હાથીના જેટલું પાપ હોય, તલ જેટલું ધર્મ હોય. તિલ ધર્મ ને હસ્તી પાપ તો ગતમલીને છોડાવે કે ગતમલીને ઉતારે, જમાતના મુખી કામડિયાને પાવર આપવામાં. હાથી જેટલો ગુનો કર્યો હોય, મેં કીધું ને 40 વર્ષ ભૂલો કરી હોય ને નાફરમાનીઓ થઈ હોય, હાથી જેટલા ગુનાઓ કર્યા હોય માફ, ગત જમાતને પાવર આપવામાં આવ્યો, ગત મળીને માફ કરી દે. અને પછી ત્યાં સુધી પીરે કીધું કે ગત જમાત મુંજાય નહીં કે અમે એના જવાબદાર છીએ, ગતના કહ્યા નરજી માને છીએ, જે જમાત કરતી એ ધણી કબૂલ કરવાનો. તમે હાથી જેટલા પાપ એના માફ કરી દો, એની નિયત જુઓ, એના વિચારો જુઓ, કેવી રીતે રજૂ થયો છે જુઓ. ગતના કહ્યા નરજી માને, તેને માદનમાં નહીં પૂછાય કે આઈ માફી થઈ ગઈ, એટલે વાં પૂછવામાં નહીં આવે કે 40 વર્ષ સુધી તે શું કર્યું હતું, કારણ તો કે એને માફી મળી ગઈ છે, વાં કોઈ પૂછવાનું નથી, ચેપ્ટર ક્લોઝ થઈ ગયો, કારણ કે ઇમામ તરફથી એના પ્રતિનિધિ એને માફી આપી છે. આ તો ઇમામની દયાનું વર્ણન થયું, નાના રસ્તાઓ મેં ઘણા બતાવ્યા છે, તમે સાંભળજો. પણ મમ્મીનો એક ખરાબમાં ખરાબ વસ્તુ બી અમને નડે છે, એ વાયદનો બીજો પાર્ક છે.
બોલો પહેલો પાઠ હતો મૌલાની દયાની અસીમ કૃપાઓ ને બધું, પણ એક બાબત એવી છે કે જે માફ થઈ શકે એમ નથી, એ ગુનાનો બીજો પ્રકાર છે. અને એ ટાઈમે ઇમામની દયા કામ નહીં આવે, ઇમામની રહેમત કામ નહીં આવે, મુખી કામડિયાના પાવર્સ કામ નહીં આવે, જમાતી ક્રિયાઓ કામ નહીં આવે, સતાડાઓ કામ નહીં આવે, તસ્બી કામ નહીં આવે. એક બીજી બાજુ છે મુમીનો, અને બહુ ભયાનક બાબત છે, બહુ જ ભયાનક બાબત. ઇમામના ફરમાન વાંચીએ ને એ બાબતમાં તો રૂવાણા ઉભા થઈ જાય, અને એ બાબતથી ચેતવાની ખાસ જરૂર. જો કોઈ મોમનના ગુનાહ કરીએ તો, કોઈ માણસના દુકાનમાં કે ઘરમાં ચોરી કરું ને પછી આવીને જમા થઈને યાલે બાપા મને માફ કરી દે, ઓકે, અને મુખી બાપાને કહો તો તકસીરદાર બંદો સિસ્તાપા ગુનેગાર. મુખી બાપા બી શું કરે ને કરીમ બાપો બી શું કરે. ચોરી તો ઓલા બિચારાની કરી છે કે જેને માં મુસીબતે જમા કર્યું હશે. એનો માલ જો મારા પાસે આવી જાય અને હું હજાર વર્ષ જીવું અને હજાર વર્ષ ખાનામાં તસ્બી કાઢું ને હજાર વર્ષમાં 5000 વખત છાતા નખાવું, ગત જમાતની તાકાત નથી કે ગુનો માફ કરી શકે. ઇમામ બી નહીં, પીર બી નહીં. હો મુખી કામડિયા તો આપણે ખરે કહીએ કે પ્રતિનિધિ છે, પણ કદાચ પીર સદરદીન કે પીર સંમત પોતે આવે ને તો એ બી માફ ન કરી શકે. અને ઇમામ જેવો ઇમામ બી અગર તખ્ત ઉપર બેસી જાય અને બહુ જ દયા અને રહેમતની નજર રાખતો હોય ને તો એ બી લાચાર થઈ જાય છે. કોઈ મોમનના ગુનાહ કરો, કોઈ મોમનના દિલને દુખાડો, કોઈને તકલીફ દો, બદ નજર કરો, કોઈનો માલ ખાઈ જવો, કોઈના ઉપર ખોટો આરોપ લગાડવો, કોઈની નિંદા કરવી. અને એક વાત કહી દઈશ મમ્મીનો કે ઇસ્માઈલી સમાજની અંદર, જો કે કેનેડા બારામાં નથી જાણતો, ઇન્ડિયાને એ તરફ જોયું છે, નિંદા બહુ થાય છે. એકબીજા એકબીજાની નિંદા કરતા હોય છે, હસદ કરતા હોય છે, દુશ્મની કરતા હોય છે, ધર્મ કરીને ધોઈ નાખે છે. ધર્મ કરે છે પણ પછી એ ધોઈ નાખે છે, અને પછી ગમે એટલી તોબાઓ થાય, તસ્બીઓ થાય, પીરનો જ્ઞાન લઈ આવી કે હાથી જેટલું પાપ માફ કરવાની આમાં શક્તિ છે, પણ એ પાપ માફ નહીં થાય. ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું પ્રિન્ટેડ ફરમાન છે અમારી પાસે. કોઈ મોમનનો ગુનો કર્યો હશે, કલામે ઇમામે મુબીનમાં ધણી સલામત ફરમાવે છે, કોઈ મોમનનો ગુનો કર્યો હશે તો તેવો ગુનો કેમ માફ થાય. એવા ગુના જો ઇમામ માફ કરે, મોલા ફરમાવે છે, ફરમાન છે, તમે વાંચવું હોય તો બતાવીશ તમને. એવા ગુના જો ઇમામ માફ કરે તો ઇમામ રહેમ રહેમી ન કહેવાય, ઝાલીમ કહેવાય. ઇમામે ફાવો શબ્દ વાપર્યો છે, ફરમાનની ચોપડીમાં છે કે તમે મોમનના ગુના માફ કરો અને મારી પાસે મોમનના ગુના કરી અને મારી પાસે માફી માંગો અને હું જો તમને માફ કરી દઉં તો હું દયાળુ ન કહેવાઉં, હું ઝાલીમ કહેવાય. બાપાએ પોતે કીધું ઇમામ ઝાલીમ કહેવાય. પછી ઇમામે ફરમાવ્યું, હું એટલો બધો તાજ્જુબ થાય છે, મૌલાએ ફરમાવ્યું કોઈ માણસ આખી જિંદગી સરકાર સાહેબને એક પૈસો પણ નહીં આપે. 70 વર્ષ સુધી ઇસ્માઈલી રહ્યો, જમાત ખાનાના પાટ ઉપર એક પૈસો ન મૂક્યો એને. ફરમાનની ચોપડીમાં છો, કોઈ શખ્સ ઇમામ કે છે આખી જિંદગી સરકાર સાહેબને એક પૈસો પણ ન આપે એવા ગુના કરતા, કોઈ મોમનનો એક પૈસો ખાઈ જાય એ ગુનો મોટો છે. જેટલા બી ફરમાનો તમારે વાંચવા હોય હું તમને વચાવીશ મમ્મીનો. પ્રિન્ટેડ ફરમાન કે સાંભળા મહેમાનીઓમાં કે એવી કઈ વાતો નથી, કિતાબમાં ફરમાન છે, ઇસ્માઈલી એસોસિએશનના પ્રકાશનો. આખી જિંદગી તમે ઇમામને ના આપો, એક પાઈ પણ નહીં આપો, ખાને આવો ને એમને બહાર નીકળી જાઓ, દુઆ કરાવો તો મફત કરાવો, ન્યાસ પીઓ તો એમનો પી લ્યો. આખી જિંદગી ઇમામ કે પૈસો નહીં આપો મને વાંધો નહીં, એવો જે ગુનો છે એના કરતા બી કોઈ મોમનનો પૈસો તમે ખાઈ ગયા એક, એ ગુનો મોટો છે. કારણ કે આ ગુના કદાચ ઇમામ માફ કરશે, રહેમ રહેમી છે, દયાળુ છે, એ માની લેવાનો. પણ ઓલો પૈસો જે ખાધો હશે ને, ઇમામે ફરમાવ્યું જેના ગુના કર્યા હશે, જે મોમનની નિંદા કરી હશે, જે મોમનની ઇબ્બત કરી હશે, એ મોમન જો માફ કરે તો જ માફ થાય. તમે એની પાસે જાઓ, ઇમામે કીધું, એને કહો કે મેં તારો આ ગુનો કર્યો છે, અને કદાચ એ માફ કરી દે તો ઇમામને વાંધો નથી. પણ જો એ મોમન માફ નહીં કરે તો ઇમામે ફરમાવ્યું જમાત કે મુખી કામડિયા કે ઇમામ કે પીર કોઈ માફ નથી કરી શકતા. અને હકીકતી દિનદારો જયારે આવી, હજી તો ઘણા તમને જ્ઞાનોના રેફરન્સ બી આપીશ વચમાં, બીજા ઘણા ફરમાનો બી છે આ બાબતના. પણ દિનદારો ઇતિહાસ બી બતાવે છે કે આ ઇમામ જે કે છે કઈ નવું નથી કેતો. ઇસ્લામથી જુઓ, બીજા ધર્મોથી જુઓ કે કોઈનો બીજાનો ગુનો કરશો તો એ માફ નહીં થાય. તમને યાદ છે
અલ્લાહ નો પૈગંબર હઝરત દાઉદ હતા, દુનિયાના બાદશાહ હતા, નબી હતા, અલ્લાહના રસૂલમાં છે, કુરાનની તફસીરમાં છે, એના માટે અહેવાલ પણ છે કુરાનનો. ઇસ્લામી હકીકત મમીનો, જે પૈગંબર ઉપર ખુદાના અહકામો નાઝિલ થયા અને એટલે કિતાબમાં આપણે એની ઉમ્મતને ગણી શકીએ, એ પૈગંબર કે જેના ઉપર જંબુર નામની કિતાબ નાઝિલ થઈ હતી, ખુદાના અહકામોને સંગ્રહ કરીને જંબુર નામ આપવામાં આવ્યું હતું દાઉદ નબી ઉપર. એ પૈગંબરની વાત થાય છે, બાદશાહ હતા, બહુ ઈમાનદાર નબી હતો અલ્લાહનો, પણ હકીકતે દીનદારો એને બી મોમનનો ગુનો કર્યો હતો. આ શા માટે? એક પૈગંબર ભૂલ કરે આપણને સમજાવવા માટે કે જુઓ મેં મારા નબીને બી માફી નથી આપી, મારો નબી હતો, રાત દિવસ એને એ જ કામ કર્યું જે મેં એને હુકમ કર્યો, પણ એક નાનકડી ભૂલ બી કરી હોય તો માફ નથી કરતો, કારણ કે મોમનનો ગુનો છે. અને હકીકત દીનારો ઇતિહાસ તમે જાણતા હશો, અલ્લાહના રસૂલોમાં છે, કુસુસુ લંબિયામાં છે, અહેવાલુ લંબિયામાં છે, હમારે નબી નામની ચોપડીમાં છે. કોઈ પણ કુરાનની તફસીર જુઓ, સુરા જુઓ, દરેક ચીજમાં તમને આ દાખલો મળી જશે. એક વખત હઝરત દાઉદ નબી ફરવા માટે નીકળ્યા હતા. ટૂંકાણમાં કહી દો એટલે તમને યાદ રહે કે મોમનના ગુના કેટલા બધા ભયાનક હોય છે. તસ્બી કબૂલ નથી થતી મોમીનો, મોમનના ગુના કર્યા હોય અને પછી સારા કામ કરીએ તો એ સારા કામો લેકે નથી લાગતા. હકીકત કહું છું, લેકે નથી લાગતા. એવા ફરમાન છે અમારી પાસે. અમે કહી દઉં મિશનરી, હું દસોન દઉં છું, હું જમાત ખાને જાઉં છું, હું તસ્બી કાઢું છું, હું સવારે જાઉં છું, ન્યાસ પીઉં છું, બંદગી કરું છું, પણ અમારા ઉપર દુઃખ છે, તકલીફ છે, ઘરમાં બીમારી છે, છોકરા હાથમાં નથી રહ્યા, કે પોતાની 50 પરેશાનીઓ રજૂ કરે એટલે અમને એમ થાય કે ઇમામ ખોટો, ધર્મ ખોટો, ધર્મના ઉસૂલો ખોટા, ધર્મના કારણો ખોટા, અને મિશનરીઓની વાયદો ખોટી ને ઇમામના ફરમાન ખોટા. એક માણસ ઈમાનદારીથી ખાને આવતો હોય, દસોન દેતો હોય, બધું કરતો હોય અને તે છતાં એ દુઃખી હોય, અને પછી કોઈ એક બહારની પ્રજામાં જો કેટલા સુખી છે, વગર ખાને જવાવાળા, ધર્મને નહીં માનવાવાળા, ઇમામને નહીં ઓળખવાવાળા. એક વસ્તુ હાથ જોડીને કહી દો મમ્મીનો, જેટલા વધારે ખાને આવીએ ને, એક ફિતરત છે, જે સારા છે એ સારા જ છે, પણ જે મારા જેવા અધૂરા છે ને, જેટલા વધારે ખાને આવશે એટલી વધારે નિંદા કરશે, એટલી વધારે એકબીજાની હસ્સત કરશે. આ ખોટું લગાડવાનું નથી, આ ઇસ્માઇલીના જમીરમાં કે ખૂનમાં કોઈ એવી તાસીર હોવી જોઈએ મમ્મીનું, આ ચીજ વધારે છે. અને એ ચીજ બધા ગુનાઓને, બધા ગુનાઓમાં એટલી બધી મોટી છે મમ્મીનો, કે ધર્મને બારી નાખે છે, ખલાસ કરી નાખે છે ધર્મને, બિલકુલ ખલાસ. તમે ગમે એ કર્યું હોય, અરે તમે ઇમામને જમાતખાનું બનાવીને પેશ કરો, સારામાં સારું આ કેનેડાની અંદર બહેતરીન જમાતખાનું ઇમામને દો, એનાથી મોટું કોઈ સવાબનું કામ દુનિયામાં મારા ધારવા પ્રમાણે નથી. પણ જો આમાંથી એક બી અપલખણ હશે ને, હું તને બતાવીશ કેટલા અપલખણ હોય છે. કોઈ મોમનના ગુનાહ કર્યા હશે, કોઈના પ્રત્યે વેરઝેર રાખ્યું હશે, કોઈના પ્રત્યે દુશ્મની રાખી હશે, કોઈની નિંદાઓ કરી હશે, એ જમાતખાનાનો સવાબ બી નહીં થાય મમ્મીનો. પછી તમે વિચારી લો કે એના સિવાય આ બીજા સવાબો કામ આવશે? જે માણસ જમાતખાનું બને, ફરમાનની ચોપડીમાં, જો વાર્તાના દાખલા જ નહીં આપું તમને હું, ચોપડીમાંથી તમે જે ફરમાન સાંભળવું હોય મને કયો, ઇસ્માઈલી એસોસિએશનની ઓફિસમાં લઈ ચોપડી કાઢીને તમને વંચાવાનું, અને જો તમને ન્યા સુધી ન હોય તો કાલે મોકલાવું તમારા મુખી પાસે અને કહું કે આ વાંચો જમાતખાનામાં. હું તમને ફરમાનના રેફરન્સ આપીશ બધાય. દાઉદ નબી એટલે જે અહેલે કિતાબોમાંની પહેલી પ્રજા હતી, દાઉદ નબીની પ્રજા, પછી મુસા નબીની પ્રજા, પછી ઈસા નબીની પ્રજા, ને પછી મોહમ્મદ નબીની પ્રજા, આ ચારેય અહેલે કિતાબ ગણાય છે. આપણે ત્યાંથી શરૂઆત કરીએ છીએ કે જુઓ આ નવું નથી, સુલતાન મોહમ્મદના જમાનામાં નથી થયું, કે પીરોએ કોઈ નવી ચીજ બેસાડી નથી, આ તો અસલથી જ છે કે મોમનના ગુનાઓ ખુદા માફ નથી કરતો, નથી કરતો ને નથી કરતો, ગમે એટલી તસ્બીઓ કાઢો નહીં થાય. દિનારો દાઉદ નબી ફરવા નીકળ્યા, લખે છે પોતાનો એક મંત્રી બી સાથે હતો વઝીર, ફરતા ફરતા એક બગીચા પાસેથી પસાર થઈ રહ્યા છે, દાઉદ નબીની નજર ગઈ, એક મોટો બાગનો વરાંડો બાઉન્ડ્રી હતી, એમાં એક ઘર હતું ને ઘરનો દરવાજો ખુલ્લો છે અને એક બાઈ ઉભી છે દરવાજામાં. હઝરત દાઉદ પૂછે છે પોતાના વઝીરને કે આ ઘર કોનું ને આ કોણ છે આ રહેવા વાળું? કે તો કે તમે નથી ઓળખતા સરકાર? તો કે ના, આ તમારો સેનાપતિ છે ને ઉરિયા, એની ઘરવાળી છે, આ સેનાપતિનું ઘર છે ને જે દરવાજામાં બાઈ ઉભી છે ને એની ઘરવાળી છે, એનું નામ બત્સા છે. કે બત્સા દાઉદ નબીને શું થયું કોને ખબર મમ્મીનો, એના દિલમાં થયું કે બાઈ બહુ સારી છે, અલ્લાહનો નબી છે, આ કિતાબોમાં લખે છે, અને એના વિચારો બદલાઈ ગયા.
નક્કી કર્યું કે એના ધણીને મરી નાખું. પૈગંબર છે, એનો ધણી મરી જાય એમ કેમ થાય? એટલે એના ધણીને બોલાવ્યો બીજે દરબારમાં અને કહે છે કે રોમના બોર્ડર ઉપર લડાઈ થઈ રહી છે, છૂટપૂટ છૂટપૂટ લડાઈ થાય છે કીએ સરહદ ઉપર, અને રોમ વાળાઓ આપણને બહુ હેરાન કરે છે કીએ. તું એક 5-25 માણસોની ટુકડી લઈને જા અને સરહદની રક્ષા કર કીએ. કારણ કે દાઉદને ખબર હતી કે જે બી ત્યાં જશે એ પાછો નહીં આવે કીએ, ઓલા પતાવી દેવાના કીએ, અને આ પતી જાય તો આપણો રસ્તો સાફ થઈ જાય. આવી જ ભાવના મેલી દાઉદની અને એને મોકલી ઓલા માણસની. ઓલો તો કેતો તો લબ્બે ક્યાં રસૂલુલ્લાહ મોમન હતો, એને ઉંડાણમાં જવાની જરૂર નહોતી. હુકમ થયો બોર્ડર ઉપર જા, વયો ગયો, લડ્યો અને શહીદ થઈ ગયો. અહીં દાઉદ નબીએ શું કર્યું? ખબર પડી કે મરી ગયો છે, એના ઘરે સમાચાર મોકલાવે કે તારો ધણી લડાઈમાં ગયો હતો અને શહીદ થઈ ગયો છે. એનો અમને અફસોસ છે. થોડાક દિવસ થઈ ગયા, દાઉદ નબીએ બાઈ પાસે માંગુ મોકલ્યું કે હું તારા સાથે લગ્ન કરવા માંગુ છું કારણ કે તું વિધવા થઈ ગઈ છું. ઓલી બાઈએ વિચારી વિચાર કર્યો હશે કે એકલી રહેવા કરતા અને આખી જિંદગી આવી રીતે વિધવાપણામાં કાઢવા કરતા તો બહેતર છે કે અલ્લાહના નબીનું માંગુ આવ્યું છે, આપણે કબૂલ કરવું જોઈએ. કારણ કે આવું સરસ માંગુ બીજું નહીં મળી, એટલે એને કબૂલ કર્યું. 99 બાળીઓ હતી, કિતાબમાં લખે છે દાઉદ નબીને, 99 બાળીઓ હતી તે છતાં આ પ્રમાણે કર્યું. ઓલી બાઈએ કબૂલ કર્યું અને લગ્ન થઈ ગયા. લગ્ન તો થયા, પણ પછી દાઉદ નબીને એમ ફીલ થવા લાગ્યું કે જાણે એના દિલમાં શાંતિ નથી, અને ખુદા એને અહેસાસ કરાવવા માંગતો હતો. લખે છે કિતાબની અંદર કે એક વખત દરબાર ભરીને બેઠા છે ને બધાના ઇન્સાફ કરી રહ્યા છે, એવામાં બે ફરિશ્તાઓ આવ્યા ભરવાડનું રૂપ લઈને. ભરવાડ વાળા શેફર્ડને કે બકરા ચરાવતા હોય એવા રૂપમાં આવ્યા બે, અને દાઉદ નબી પાસે પોતાના ઇન્સાફની માંગણી કરે છે. હર વખતે ઇન્સાફ કરતા, તેઓ બહુ ઇન્સાફ પસંદ હતા. કે અલ્લાહના રસૂલ અમારો ઇન્સાફ કરો તો બોલો શું છે? બે ભાઈઓ છીએ, બે ભાઈઓ, એક નાનો ને એક મોટો. નાનો ભાઈ કે મારું સાંભળો કીએ, અમારો બાપ મરી ગયો, અમારા બાપ પાસે 100 બકરાઓ હતા કીએ. બાપ મરી ગયો એટલે મોટા ભાઈએ પોતાની તાકાતનો ઉપયોગ કરીને 99 બકરા પોતે રાખ્યા, મને એક બકરો આપ્યો કીએ. 99 પોતે લીધા, મને એક આપ્યો, પણ કેમ કે મોટો ભાઈ છે એટલે હું કાંઈ ના બોલ્યો કીએ. એક બકરામાં સંતોષ માન્યો, પણ આજે ઝઘડો કરીને કહે છે કે એક બી મને આપી દે. હવે નબી તમે ઇન્સાફ કરો કે મારે એક આપીને ગુજરાન કેમ ચલાવવું? પૈગંબરે થયું કે કેવો નાલાયક ભાઈ છે. એક તો એને ફરજ હતી મોટા ભાઈ તરીકે કે બરાબર ભાગ કરે, એની બદલે પોતે 99 રેખા, ઓલા બિચારા નાનો હતો એટલે એક આપ્યો, અને આજે એક બી જૂટવી લેવા માંગે છે. એકદમ જલાલમાં આવી ગયા, ગુસ્સામાં આવ્યા. તું સમજો શું કે તું દાઉદ જ્યાં સુધી બેઠો છે ત્યાં સુધી ના ઇન્સાફી નહીં થાય કે તે 99 બકરા રાખ્યા કે છતાં તારા ભાઈ શિકાયત નથી કરી કે, અને આજે તું એનો એક બકરો બી જૂટવી લેવા માંગે કે તને શરમ નથી આવતી? ત્યારે ઓલો મોટો ભાઈ જે ફરિશ્તાના રૂપમાં હતો કે દાઉદ નબી, ફૈસલો કરવા પહેલા તું તારા ગિરેબાનમાં મોઢું નાખીને જોખીએ, તું પહેલે તારું જોખીએ. 99 બાળીઓ હતી તારી પાસે કે તે છતાં ઓલા બિચારા ઉરિયાની એક બાળી હાંસલ કરવા માટે તે શું કર્યું કે ઓલાને મરવી ન નાખો કે, અને આજે તું શું હિસાબે ફૈસલો કરી લો છો? એ બંને ફરિશ્તાઓ અદૃશ્ય થઈ ગયા, લખે છે કિતાબમાં, કુરાનની તફસીરમાં. હવે દાઉદ નબીને યાદ આવ્યું કે પોતે ભયાનક ભૂલ કરી છે. હવે શું થાય? હવે થાય શું? મમ્મીનો બંદગીમાં બેઠા તો દીદાર નો થયા, રાત રાત આખી ઘણી છે બંદગી કરતા, પોતે આખી રાત બંદગી કરે દીદાર નહીં. જંબુર વાંચતા ને ખુદાના, જે બધાને મુસલમાનો કુરાનની તિલાવત કરતા હોય રાતથી, એમ દાઉદ નબી બી રાતથી જંબુર વાંચતા. તો પહેલે જયારે વાંચતા તો માણસો તો માણસો, પણ ચરિંદા પરિંદાઓ બધા આવીને સાંભળતા. સમુદ્ર કે નદીનું પાણી હોય તો થોડીક વાર માટે સ્થિર થઈ જતું જ્યાં સુધી જંબુર મચાતી, એટલી બધી તાકાત હતી. કારણ કે એટલું બધું ઈમાન હતું ને દિલથી થતું હતું કામમાં. પણ હવે બધી કોઈ તાસીર ન રહી, જબાનમાં બી તાસીર નહીં, કોઈ સાંભળવા તૈયાર નહીં. ત્યારે એને અફસોસ થયો કે બહુ ભૂલ થઈ ગઈ છે. માફી માંગી માફી માંગી, રોયા રોયા રોયા, 40 દિવસ સુધી રોયા. ખુદા મને માફ કર, ખુદા મને માફ કર, ખુદા, એક જ રટ કે મને માફ કર, ભૂલ થઈ ગઈ, ગુનો કર્યો છે ઉરિયાનો. માફી માંગે છે ખુદા પાસે, એ જ અમારો ઈમામ કહેવા માંગે છે. એ જ તો અમારો ઈમામ સમજાવે છે કે મોમન નો ગુનો જો ઈમામ માફ કરે તો રહેમ રહેમી ન કહેવાય, જાલીમ કહેવાય, ફરમાન કહ્યું. હવે રોવે છે, 40 દિવસ લગાતાર માફી માંગી કે દાઉદ ની એક ભૂલ માફ કર, કે આખી જિંદગી તારા ફરમાન ઉપર ટાયલો છો, આખી જિંદગી એક ભૂલ માફ નહીં કર. ત્યારે જિબ્રાઇલ આવ્યા વહી લઈને કે દાઉદ, અલ્લાહ તાલા ફરમાવે છે કે એક ગુનો તે જે કર્યો છે પોતે માફ નહીં કરી શકે.
એ અલ્લાહ માફ નહીં કરે કે કારણ કે ગુનો અલ્લાહનો નથી, એ ગુનો તો ઉરિયાની એની ઘરવાળીનો છે કે તો ઉરિયા પાસે માફી માંગે એમ ખુદા તાલા ઈચ્છે છે. અને જો એ શખ્સ જેમ ઇમામે કીધું ને જે મોમન નો ગુનો કર્યો હોય તેની પાસે જઈ હાથ જોડીને માફી માંગો અને તે શખ્સ અગર માફ કરે તો માફ થાય. દાઉદ નબીને કીધું તમે માફી માંગો ઉરિયા પાસે, તો દાઉદ કહે છે જિબ્રાઇલ હું માફી માંગવા તો તૈયાર છું કે પણ ઓળો તો મરી ગયો છે, હવે કેમ કરું, હવે માફી માંગું તો કેમ માંગુ એની પાસે. તો કે તમે જાઓ એની કબર ઉપર અને જેને અવાજ દો કે ખુદાના હુકમથી બોલ હું નબી છું તારી પાસે આવ્યો છું અને ખુદા એને તાકાત આપશે ને તમને જવાબ દેશે, જાઓ અને કયો એને. દાઉદ નબીને બાંધ્યું કે ખુદાના હુકમથી જાય છે અને બોલાવીશ અને માફી માંગેલે સાથ જોડીને કે મને માફ કરી દેખીએ. વળી પાછો વિચાર થયો કે પહેલેથી ખબર હોત તો આ 40 દિવસ રોવામાં ન ગયા હોત ને, 40 દિવસ તો રોજા રાખ્યા બિચારા, 40 દિવસ ભૂખ્યો રહ્યો, 40 દિવસ બંદગીઓ કરી રોયો, પહેલેથી ખબર નહોતી બિચારાને. ઠીક કે હવે પણ જાવું કેટલે દૂર, તો કે રોમની બોર્ડર સુધી કે જ્યાં લડાઈઓ થતી હતી સરહદ ઉપર જવાનું, બિચારો પરેશાની ઉઠાવીને ત્યાં સુધી પહોંચ્યો. કબર ઉપર જઈ અને કહે છે કે ઉરિયા સાંભળસ, હું ખુદાના હુકમથી આવ્યો છું, મારું નામ દાઉદ નબી છે. અંદરથી અવાજ આવી કે અલ્લાહના રસૂલ તમારી આવાજ સાંભળી રહ્યો છે, બોલો કે તમે શા માટે આવ્યા છો. કે ઉરિયા કે મેં ભૂલ કરી છે, હું તારો ગુનાગાર છું ઉરિયા કે, અને ગુનાની માફી માટે તારી કબર ઉપર આવ્યો છું. અંદરથી આવાજ આવી દાઉદ એમ નહીં બોલો કે આઈ નબી, એમ નહીં બોલો કે તમે મારી પાસે માફી માંગો, તમે નબી છો, જાઓ હું તમને માફ કરું છું. કે અરે તમે તો મને એવી સરસ જગા ઉપર મોકલ્યો છે, જો તમે મને આ ચાન્સ ન આપ્યો હોત, જો બોર્ડર ઉપર લડાઈ કરવા ન મોકલ્યો હોત તો હું શહીદ ન થયો હોત ને. આજે મને એટલી બધી લીલા લહેર છે, કુરાનમાં લખેલું છે કે અલ્લાહની રાહમાં જે શહીદ થઈ જાય છે એને તમે મરેલા નહીં સમજો, એ તો હંમેશા જીવતા છે કે અમર થઈ જાય છે, ખુદાની બાજુમાં છે કે હું તો બહુ મજામાં છું કે તમારા શુક્રાના છે દાઉદ નબી, જાઓ કે તમે મને શર્મિંદો નહીં કરો. માફ કર્યો છે ઉરિયા? તો કે બિલકુલ બિલકુલ કહું છું, માફ માફ માફ. કે દાઉદ તો રાજી થઈ જાય, એક મિનિટમાં કામ પતી ગયું. કે મને બી અમારા બે ચાર ભાઈઓએ કીધું હતું કે બહુ સસ્તું છે કે મોમન પાસે માફી માંગવાનું. કે તમને સસ્તું લાગે છે? તો કાકે આલી આપા પાસે માંગવા કરતા મોમન પાસે માંગી લેવી બહુ સારું. કે મેં કીધું પણ ધ્યાન રાખજો, કીધું ઘણી ફેરે ઘણા મોમન માફ નથી કરતા. મેં કીધું ઘણા એવા મોમન ને બહુ આઘાત લાગ્યો હોય તો માફ ન કરે. મેં કીધું એ કે ગમે એવો સખત અમને આવડે છે આઈડિયા કે માફ કરાવવાના, અમે કરાવી જ નહીં મિસ્તરી માફ. કીએ કોઈ ફાર્મુલો કોઈ દવા પીવડાવીને કે કોઈ ડ્રગ પીવડાવીને કરો છો? મેં કીધું તો આપણે શીખાડો ને આપણને કામ આવી જાય. તો કે અમારે એવા ઘણા તરીકા હોય છીએ માફી નાખી, અમે બધા આ વેસ્ટર્ન કન્ટ્રીમાં બધી શીખી ગયા છીએ. એટલું કેવી રીતે મને ખબર તો પડે. કીધું તો કે વર્ષમાં 2-3 ફેર અમે માફી માંગી લઈએ છીએ અને પાછા ક્લિયર હોય કે પાછું ઓલો માફ કરી દે, ખતમ ને બિલકુલ ખતમ. પણ કેવી રીતે માફ કરી તો કયો? તો બીજું શું કે ઈદ બરાત હોય, સાલગરી હોય, ગલે મળીએ, હાથ મિલાવીએ, મુબારકી આપીએ, પછી કે બોલું ચાલો માફ કરો કે માફ. આ બાજુ બિચારી ઘણી નિંદા કરી લીધી, ખબર હોય કે ફાતમાભાઈ ની રોજ નિંદા થાય છે. કોઈ નામ ખબર નથી, ખાલી એક્ઝામ્પલ દઉં છું. ફાતમાભાઈ ઉભા થાય મારી પાસે, બહુ નિંદા થાય છે, પછી કે આપણે કેમ કરવું, મિશનરી કહી ગયું છે માફ નહીં થાય તો જાઉં યાલી મૌલાલી કહે બોલું ચાલ્યું માફ બોલી કે માફ માફ કહેશે માફ. બસ બોજો ઉતરી ગયો, હાઈસ કે માફ તો થઈ ગયું કે આપણને જવાબ મળી ગયો. કે દાઉદ નબી રહેતો કે માફ તો થઈ ગયું કે એક સેકન્ડમાં માફ. કેટલી બધી વાર હેરાન થયો, 40-40 દિવસ સાચા આવ્યા, હવે આવીને વજુ વજુ કરીને બેઠા બંદગીમાં કે આજ દીદાર કરી લેવા, કે દીદાર થઈ જવાનો, કે હવે તો ખુદાને કઈ વાંધો જ નથી. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, સાત દી, દેખાય જ નહીં, સાંભળે જ નહીં બંદગી, વાતચીત કઈ નહીં. મુંજાણા દાઉદ નબી કા છે શું ખુદા, પાછું રહું ચાલુ, રોજા રાખવા પડશે. કે માફી માંગી આવો ના હેરાન કરે છે, બોલો સારો બિચારો તરત માફ કરી દો. આને કે શું કરવું, કે રિયાન બે ગયો છે, કે ઘરેકમાં માને નહીં, પાછો ખૂબ રોવાનું ચાલુ કર્યું. પાછા જીભરાઈ લાવ્યા કે તમે દાઉદ નબી માફી માંગી ઉરિયા પાસે? તો કે ગયો તો માંગી આવ્યો, કે પણ ખુદા કેમ દયા નથી કરતો? તો કે ખુદા કે છે કે માફી માંગવાનો તરીકો નથી. કે તમે એને કીધું કે તમે શું ગુનો કર્યો છે, તમારા ગુનાનું વર્ણન કર્યું કે ખાલી બોયલું ચાલ્યું માફ? શું બોયલા શું ચાલ્યા એ બી કેવું જોયું? એ બધું ક્યાં કીધા પછી જોલો કે માફ છે તો થાય. તો તે શું કીધું, ખાલી બોયલું ચાલ્યું? તો કે એમ જ કીધું છે ભૂલ થઈ ગઈ માફ કરી દે? નહીં, કે જે થયું એ બિના એની પાસે રજૂ કરો અને સાંભળ્યા પછી ઓલો જો માફ કરે ને તો ખુદાને વાંધો નથી. દાઉદ નબી વાત મુશ્કેલ કે હવે પાછો જવું, એવી રોમના બોર્ડર સુધી બિચારા પાછા રવાના થયા, સરહદ ઉપર ગયા.
ઉરિયા કે હું ખુદાના હુકમથી આવ્યો છું, મારી અવાજ તને સંભળાય છે? અંદર થી અવાજ આવી કે અલ્લાહના રસૂલ હું સાંભળી રહ્યો છું, બોલો શા માટે આવ્યા? કે ઉરિયા કે હું તારો ગુનેગાર છું ને માફી માંગવા માટે આવ્યો છું. અલ્લાહના રસૂલ આપને માફ છે કે આપણને શર્મિંદો કરી રહ્યા છો? કે માફ છે આપને. કે પણ ઉરિયા કે મેં મોટો ગુનો કર્યો છે, મેં ગુનો કર્યો છે, ખરેખર તારો ગુનાગાર છું દાઉદ. અલ્લાહના રસૂલ હું ખરેખર તમને માફ કરું છું, ખરેખર માફ કરું છું, મને કોઈ શિકાયત નથી તમારા, કોઈ શિકાયત નથી. કે મારો ગમે એવડો મોટો ગુનો હશે તો માફ કરી દઈશ? તો કે આ માફ, તમને બિલકુલ માફ કીએ, તમારા થકી તો આ દરજે પહોંચ્યો છું. કે દાઉદ ને થયું કે ભાર ઉતરી ગયો સીના પછી પાછા આવ્યા, પાછી બંદગી શરૂ કરી, પાછા મૌલાને રાજી કરવા ગયા. પણ મૌલા તો મોઢું પલટાવીને બેઠો છે, બીજા પાંચ છ થી કાઢીને કા પાછો રોવું ચાલુ. જિબ્રાઈલ આવીને કહે છે કે દાઉદ નબી, ખુદા કહે છે કે તરીકો નથી માફીનો, ગુનો પહેલે કેવો જોઈ, બહુ મોટો ગુનો ને બહુ લાંબો ગુનો એમાં કઈ વાતમાં માલ નહીં, શું કર્યું ઈ કે, અને પછી ઓલો કે માફ, તો ખુદાને કઈ વાંધો નથી કે, પણ તું જા અને બધો ખુલાસો કર. પણ જો ઓલું બધું માફ કરવા તૈયાર છે તો પણ તું કે એને પહેલે, ઠીક છે જાઉં છું. ત્રીજી ફેરે રવાના થયા. વાંચજો મમ્મીનું, અલ્લાહના રસૂલ ગુજરાતીમાં છે, અહેવાલુ લંબિયા છે, કુસુસુ લંબિયા છે, કુરાનની તફસીર છે. પાછા ગયા, દાઉદ નબી અવાજ દે છે કે ઉરિયા સાંભળસ, હું ખુદાના હુકમથી આવ્યો છું. વળી જવાબ મળ્યો, અલ્લાહના રસૂલ કે શું કે ઘરે ઘરે આવો છો, શું કામ છે તમને? કે ઉરિયા કે હું તારો ગુનેગાર છું. પણ ઉભો રે, કયો ઉભો રે, કે માફ નહીં કરતો ઘરે, કે પહેલે પૂરું સાંભળી લે કે મેં શું કર્યું છે, હું વર્ણન કરું અને પછી તું મને માફ કરતો, કે જા બોલો. કે પછી બધી વાત કરી કે તારી ઘરવાળી સાથે મારે લગ્ન કરવા હતા, તારી ઘરવાળીને હું જોઈ ગયો તો નજર ખરાબ થઈ, મેં તને લડાઈમાં હાથે કરીને મોકલ્યો કે તું ત્યાં જા અને મરી જા, અને પછી હું તારી ઘરવાળી સાથે લગ્ન કરું, અને એ જ પ્રમાણે મેં કર્યું. અત્યારે તારી ઘરવાળી એ મારી ઘરવાળી છે, મેં લગ્ન કરી લીધા એની સાથે. અને અંદરથી અવાજ આવી કે અલ્લાહના નબી, તમે આટલું હલકું કામ કર્યું છે? તમે નબુવતનો દાવો કરો, દુનિયા વાળાના ઇન્સાફ કરો, ખુદાના રસૂલ કહેવાઓ, અને આવું ખરાબ કામ તમે કરો? નહીં કે ઉરિયા માફ નહીં કરે, દાઉદ કયામત ના હું તમારી ગરદન પકડવાનો, માફ નહીં કરું, નહીં કરું માફ. અરે પણ ઉરિયા તું તો કહેતો તો બધું માફ છે, કે મને ખબર નહોતી કે તમે આવો ગુનો કરશો. કે એક નબી ગુનો કરે જ નહીં, મારા દિલમાં ઈમાન હતું. કે મને જાણ નહોતી કે તમે આવું કરી શકતા હો, કે મારી ઘરવાળી માટે તમે આવી રીતે મને હાથે કરીને મરવી નાખો. નહીં કે નહીં, કયામત સુધી નહીં દાઉદ, કે હું પકડવાનો અને ખુદા તાલા પાસે ઇન્સાફ માંગણી કરીશ, ઇન્સાફ નહીં, હું નહીં છોડું તમને. રોવે છે દાઉદ નબી કબર ઉપર, પાણી પડી ગયું છે આંખમાંથી. કે ઉરિયા તારા નબી ઉપર તને દયા નથી આવતી? કે કેટલા દિવસ રોઈ રોઈને માફી માંગી છે, હજી સુધી ઓલાએ બી માફ નથી કર્યું ને તું બી નથી કરતો. નહીં, આ ગુનો હું માફ નહીં કરું, તમે જાઓ કે ચાલ્યા જાઓ અહીંથી, હવે હું તમને જવાબ બી નહીં દઉં, જાઓ. વયા ગયા દાઉદ નબી, શું કરે? પછી પાછા ખુદા પાસે રજૂ થયા, બારી તાલા, હવે તારો નબી શું કરે? કે તું જે સજા દેવી હોય ને એ મને દઈ દે, જેટલી સજા તારે દેવી હોય એ ભૂલના બદલામાં દાઉદ દરેક સજા ભોગવવા તૈયાર છે માલિક, પણ મને કોઈ રસ્તો બતાવ, મારાથી નબુવતનું કામ નથી થતું, લોકોને સમજાવવા નથી જઈ શકતો, ધર્મનો ફેલાવો નથી કરી શકતો, આખો દી રોવું, રોજા રાખવા, નમાઝો પડવી અને આજીજી કરવી, એના સિવાય કોઈ કામ નથી થતું માલિક. તું મને ગમે એવી સજા દે, દાઉદને મંજૂર છે, પણ આ ગુનો કેમ માફતા એ મને કે. પાછા 40 દિવસ કાઢી નાખ્યા, ત્યારે ખુદાવન કે છે કે દાઉદ, તારી એટલી તોબા, આટલો પછતાવો અને એટલી ગિરિયાદારીના પરતાપે મેં નક્કી કર્યું છે કે તને માફ કરી દઉં, પણ એક શરત છે કે હું પોતે માફ નહીં કરી શકું. કે હા, ઉરિયાને હું રૂહાની એતેબારથી ઊંચે લઈ જવાની કોશિશ કરીશ, એને કહીશ કે તું આ દરજ્જો છો, આના કરતા બી ઊંચે જવું હોય ફના પીલા બકાબિલ્લા, તું જે ઊંચે દરજ્જે જવા માંગતો હું તને થોડો ઊંચો ચડાવીશ, પણ એક શરત છે કે એના બદલામાં દાઉદને માફ કરી દે, હું રિકમેન્ડેશન કરીશ તારું, હું એના દરજ્જાને વધારવાની કોશિશ કરીશ, અગર એ ચોથા સ્ટેજ ઉપર છે તો પાંચમા કે છઠ્ઠામાં લઈ જાય, છઠ્ઠામાં હશે તો સાતમા કે આઠમામાં લઈ જાય, એને હું કહીશ કે તારો સ્ટેજ વધશે, તું વધારે ઊંચે દરજ્જે જઈશ, પણ એક શરત છે કે મારા દાઉદને માફ કર, કે એવી રીતે હું તને માફ કરાવીશ. કે અને લખે છે કે પછી એ પ્રમાણે ખુદાવંતાલાએ રિકમેન્ડ કર્યું ઉરિયા પાસે, એના દરજ્જાઓ વધાર્યા અને કે હવે તો માફ કરી દો એલા બિચારાને, અને ઉરિયાએ માફ કર્યું. ત્યારે ખુદાવંતાલા જિબ્રાઈલ મારફત કહેવરાવે છે કે દાઉદ, હવે તમને ઉરિયા તરફથી માફી મળી ગઈ છે. ત્યારે રોયા, ખુશી થવું જોઈએ ને, રોયા ત્યારે, રોઈને કહે છે જિબ્રાઈલ,
બહુ ખરાબ કામ કર્યું છે. કયામત સુધી જે માણસો પેદા થાય એને આ વાતની ખબર પડવી જોઈએ કે દાઉદે માણસનો ગુનો કર્યો અને માફ નહોતો થયો, એને માફ નહોતો થયો અને આટલી તકલીફ ભોગવવી પડી એની જાણ બી થવી જોઈએ. અને મને બી મરું ત્યાં સુધી એ વાત યાદ રહીએ કે હું ગુનેગાર છું, એના માટે મને કઈ રસ્તો બતાવો. તો જિબ્રાઈલ કે શું રસ્તો છે? બસ તોબા કરતા રહેજો ખુદા પાસે કે નહીં નહીં જિબ્રાઈલ કે હું ભૂલી જાય બે ચાર છ મહિનામાં બધું, કે એવી કોઈ નિશાની જોઈ છે મને કે મને હર મિનિટે યાદ અપાવે કે દાઉદ તું ગુનાગાર હતો? નિશાની જોઈ છે તો કે હા, અલ ગઝાલીએ પોતાની કિતાબ કિમિયાએ સાદતમાં લખ્યું. તમને યાદ છે મૌલાના હાજરીમાં અમે તાંઝાનિયામાં સવાલ પૂછ્યો હતો, કલામે સાકરીમાં ફરમાન છે ઇરિંગા ગામની અંદર, ડુ યુ નો? મૌલા પૂછે છે હુ વાઝ અલ ગઝાલી, ઇમામનો સવાલ હતો. એ પોતાની કિતાબમાં લખે છે, એનું નામ છે કિમિયા એ સાદત. કે મને જિબ્રાઈલ એવી કોઈ નિશાની જોઈ છે કે ગુનાની નિશાની? તો કે હા, ખુદાવંદને કે મને ગુનાની કોઈ એવી નિશાની આપે મારા જિસમમાં કે હું એને જોઈ શકું. જિબ્રાઈલ કે મંજૂર છે ખુદાવંદને, ક્યાં નિશાની જોઈ છે તમને? દાઉદ નબીએ વિચાર કર્યો ને કીધું કે બીજે ક્યાંય કે મંજૂર છે ખુદાવંદને, ક્યાં નિશાની જોઈ છે તમને? દાઉદ નબીએ વિચાર કર્યો ને કીધું કે બીજે ક્યાંય નિશાની હશે તો રોજ નહીં જોઈ શકું, કે રોજ દેખાય ને રોજ મને રોવરાવે એવી જગ્યા ઉપર નિશાની જોઈ. અને છેવટે પોતાના જમણા હાથમાં એને કીધું કે નિશાની જોઈ છે. ગુનાની કોઈ એવી નિશાની કે હું જયારે બી દુઆ માટે હાથ ઊંચા કરું એ નિશાની મને યાદ આપે કે દાઉદ તું ગુનેગાર છો, એક મોમનના ગુના કર્યા હતા અને તમે કેટલું ભોગવવું પડ્યું હતું એ યાદી મને આવે. કે લખે છે કિતાબની અંદર કે એના હાથમાં ગુનાનો એક કારો ચક્કર મૂકવામાં આવ્યો, એક સર્કલ બનાવવામાં આવ્યો, ગુનાનો આખો કારો બિલકુલ બ્લેક, કે આ કારો એ કારા દિલ કે ગુનાની અલામત છે. કે ખુદા પાસે કારો કલર ગુનાની અલામત તરીકે છે, કે અને આ કારો ડાયરો જે છે સર્કલે તને બતાવશે કે તે ગુના કર્યા છે. કે અમને બી યાદ નતું, હજારો વર્ષની વાત હોય કે ઓલું કારું ચક્કર ગુનાની નિશાની તરીકે દાઉદ નબીના હાથમાં હતું, પણ હસન કબીરદીને બી કબૂલ કર્યું કે કારી ચીજ ગુનાની નિશાની છે. હસન કબીરદીન મહાપે લખ્યું 550 થી 600 વર્ષ પહેલા, હસાનજી કલયુગના મોમનને કાળી ચીઠી મોઢા પરે રહેશે. કે એને બી કાળી ચીઠી મારવામાં આવશે અને કારું ચક્કર મારવામાં આવ્યું હતું અને કલયુગના મોમનને કાળી ચીઠી લગાડવામાં આવશે. અને પછી કે છે અમારી મોહર એ જ જાણો, એ સીલ છે અમારું. કે કલયુગના મોમનને કાળી ચીઠી મારવાનું, અમારી મોહર એ જ જાણો સતગુર શ્રી ઇસ્લામ શાહ. અને પછી એના 600 વર્ષ કે 550 વર્ષ પછી ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કલામે ઇમામે મુબીનમાં ફરમાવ્યું, અમારા ફરમાન તમે નહીં માનો અને મરી જશો તો કારી સાઈના ટીકા જેવા ડાઘ, ઇમામે ફરમાવ્યું કારી સાઈના ટીકા જેવા ડાઘ તમારા મોઢા ઉપર રહી જશે. કે કારી સાઈના ટીકા જેવા, જો અમારા ફરમાન તમે નહીં માનો અને મરી જશો તો એ કારા ડાઘ ગવાહી આપશે કે તમે ના ફરમાનીઓ કરી છે. ઇમામનું બી ફરમાન છે, ઇમામે કારી સાઈના ટીકા એમ કલામે ઇમામે મુબીનમાં લખ્યું છે. આ દાખલો દેવાનો મતલબ શું હતો કે અમને ધ્યાનમાં આવે કે એક પૈગંબરને કેટલી તકલીફ પડી જ્યારે એને મોમનનો ગુનો કર્યો, અમારાથી થઈ જાય તો, અમારાથી કોઈ એવો ગુનો થઈ જાય મોમીનો તો શું થાય? તમને ખબર છે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ બહુ હોશિયાર હતા મોમીનો, ચાંદરાતનું ફરમાન કર્યું ને આખી જમાતના છુટકારા માટે, જેટલા બી ઇસ્માઇલી આલમ છે, જેટલા બી ઇસ્માઇલીઓ છે બધાના છુટકારા માટે, કે આ ફરમાન સર્વે જમાત હકીકતીના છુટકારા માટે છે, દરેકના માટે. અને ત્યાં સુધી ફરમાયું કે અમે તો જ ખુશી થશું કે અમારો કોઈ પણ મુરી દુનિયામાંથી ગુનાગાર થઈ ગુજરી ન જાય ઇન્શાલ્લા. અને ઇમામે રસ્તાઓ બતાવ્યા એના માટે, મિજલસ કરવાનું ઇમામે કીધું, દુઆ માંગવાનું કીધું, અને જમાત દુઆ માંગે તો ગુના માફ થાય કીધું. પણ ઇમામે શરત રાખી, તમને ખબર છે ઇમામે શરત રાખી, એ ફરમાન વાંચજો પાછું, ચાર ચીજો બાપાએ બતાવી કે જો તરવું હોય તો આ ચાર ચીજનું ધ્યાન રાખજો. પહેલા તો પોતામાં એક દિલ થાવ, ચાંદરાતનું ફરમાન છે, પહેલું કામ તમારે આ કરવાનું છે. કે પહેલા તો પોતામાં એક દિલ થાવ, કોઈ હકીકતીની તેમજ બીજા દિનની ગીલા ગીબત કરશો નહીં. પછી એમ કે કોઈ ઉપર બદ નજર કરશો નહીં, ચાંદરાતનું ફરમાન છે, ચાંદરાતનું હકીકતીના છુટકારાનું ફરમાન છે. પારકા માલથી દૂર રહેજો, મેં થોડીક વાર પહેલા જ કીધું, આખી જિંદગી ઇમામને એક પૈસો નહીં આપો અને મોમનનો એક પૈસો ખવાશે ગુનો મોટો, પારકો માલ. બદ નજર, દાઉદ નબીનું જોઈ લીધો દાખલો તમે, કોઈ ઉપર બદ નજર કરશો નહીં, એક દિલ થઈને રહેજો અને કોઈ હકીકતીની ગીલા ગીબત કરશો નહીં, નિંદા વગેરે નહીં કરતા. કે ઇમામે કીધું આ ચાર ચીજ યાદ રાખજો, આ ચાર ચીજ પહેલે તમે કેળવો અને પછી દુઆ માંગો મરનારના હકમાં.
અને તમારામાં ચાચી જોવી છે. પહેલા તો પોતામાં એક દિલ થાવ, કોઈ હકીકતની તેમજ બીજા દિનની ગીલા ગીબત કરશો નહીં, કોઈ ઉપર બદ નજર કરશો નહીં, અને પારકા માલથી દૂર રહેજો. આ ચાર ચીજો ઇમામે ચેતવી આપણને કે આનાથી બચતા રહેજો. જો આનાથી નહીં બચો તો ઇમામ લાચાર થઈ જશે દુનિયાબાને. ઇમામ કાંઈ નહીં કરી શકે. જ્યાં સુધી ઇમામે ફરમાવ્યું કોઈ માણસ કોઈ બુઢી બાઈના દાગીના પૈસા પચાવી પાડે એવા ગુના કેમ માફ થાય? પછી ઇમામે ફરમાવ્યું આવા માલના પૈસામાંથી એક રોટલી વેચાતી લઈને ખાશો તો તે રોટલી કયામતના દિવસે તમારી ગરદન પકડશે અને હિસાબ લેશે. ગૌહરે રહેમતમાં ફરમાન છે. એક રોટલી બી કોઈ ગરીબના પૈસામાંથી લઈને ખાઈ ગયા હશો તો ઇમામે ફરમાવ્યું ગુનો માફ નહીં થાય, અને મરી જશો પછી એ રોટલી કયામતના દિવસે તમારી પાસે ગલ્લું પકડીને હિસાબ માંગવાની છે. તો દિનદાર હું તમને શું કહેવા માંગુ છું કે આ ચીજો જે છે ને ખલાસ કરી નાખે છે, બધું જ ખલાસ, ધર્મ ખલાસ કરી નાખે છે. અને પછી જયારે ધર્મ ખલાસ થાય છે તો માણસો અમને કહે છે કે મિશનરી લાભ કેમ નથી થતો, ઘણા આવીને પછી બંદગીમાં ધ્યાન કેમ નથી રહેતું, ઘણા કે જે બિઝનેસમાં બરકત કેમ નથી થતી, ઘણા કે જે ઘરમાંથી બીમારીઓ કેમ નથી જતી. પણ ગમે એટલું તમે ધર્મ કરો મોમીનો, આ ચીજ ધર્મને મારી નાખે છે. ખાસ કરીને નિંદા બી પીરે તો ખુલ્લા શબ્દમાં કહી દીધું, આસાનજી નિંદા કરશે તે નરકી થશે, રહેશે તે સાજી થી દૂર, ત્યાં અમારી તમારી કેની નહીં ચાલે. મારું નહીં હાલે, તમારું નહીં હાલે, કે હું રિકમન્ડ બી નહીં કરી શકું, કે મારું રિકમન્ડેશન બી નહીં હાલે. હા, ત્યાં અમારી તમારી કેની નહીં ચાલે, નિંદા એ નરક દ્વાર, કે નિંદા એટલે દોઝક નો દરવાજો, કે બસ ન્યાજ જાજે, કે પીર કે મારું કઈ નથી આવતો, અમારી તમારી કેની નહીં ચાલે. આસાનજી નિંદા કરશો તો નરગી થશો, કેટલા પીરે પાઠ લખ્યા છે, કેટલા પાઠ લખ્યા છે કે આ ચીજ તમને મુકશે નહીં. અને પીર કાંઈ નહીં કરે, હો કાંઈ નહીં કરે, યાદ રાખજો કે પીર થી કઈ થશે બી નહીં, કારણ કે મોમનના ગુના કર્યા છે, પીર શું કરે. અમને યાદ છે કલામે ઇમામે મુબીન, જુઓ મમીનો ખોલીને, સિંધ હૈદરાબાદ નો એક મુખી, એમાં લખ્યું છે, નામ નથી મુખીનું, ઇમામના માટે જમાત ખાનું બનાવ્યું, ફરમાનની ચોપડીમાં છે, જમાત ખાનું બનાવી એનું મોડલ લાવ્યો સામે, અને બેમાનીમાં બેઠો છે ઇમામની ખુદાવંદને રિક્વેસ્ટ કરવા માટે કે આ જમાત ખાનું તૈયાર થઈ ગયું છે હાજર ઇમામ, અને હું આપને અર્પણ કરી રહ્યો છું. કેટલો નસીબદાર માણસ હશે, એકલા હાથે જમાત ખાનું બનાવ્યું, બધા પૈસા પોતે મૂક્યા, અને એના દિલમાં એક ભાવના અને એક ધગસ હશે ને, ત્યારે તો એને આવું બધું કર્યું હશે ને. અને તૈયાર થયા પછી ઇમામને બેમાનીમાં મળે છે કે ઇમામ પૂછે કે ક્યાં વાત હૈ મુખી, તો કહી દે કે ખુદાવિંદ બસ કબૂલ કરી લે, આ જમાત ખાનું મેં બનાવીને તને અર્પણ કરવાની ઈચ્છા રાખી છે. અને મોલા કેટલા રાજી થાત, કેટલા રાજી થાત ને, એ જમાનામાં માણસો જમાત ખાના બનાવી લીધી, જયારે ગરીબી હતી મમ્મીનું. મહેમાનીમાં ફરમાનની ચોપડીમાં લખ્યું છે કે સિંધના મુખી મહેમાનીમાં બેઠા છે, જમાત ખાનાનું બધું નકશાઓ ને બધું લઈને તૈયાર, કે ઇમામ કેને અર્પણ કરી દે. માફે એની મહેમાની આવીને પૂછ્યું, મુખી ક્યાં બાત હૈ, કે ખુદાવીન કે રજૂ કર્યું બધો રેકાર્ડ, ફરમાન ને દાખલો નથી મોજીજાનો, ચોપડીમાં લખેલું છે પ્રિન્ટેડ ફરમાન. ખુદાવીન કે જમાત ખાનું બનાવ્યું છે ને અર્પણ કરવાની ઈચ્છા છે તો કબૂલ કરી લે. માપે સાંભળ્યું અનસાંભળ્યું કરી દીધો, જાણે સાંભળ્યું જ નથી. ઇમામ એ ચીજને કેટલું ઝીલી લેવું જોઈએ, જવાબ નથી આપતા. અને એ જ મુખી અમને એક સવાલનો જવાબ દો, ફરમાનની ચોપડીમાં છે. અમે દૂર નજર નાખી, એક બીજા ભાઈ બેઠા હતા એને બોલાવ્યા, આવ્યા હોય એ બી એક આગેવાન હતા. ફરમાનની ચોપડીમાં લખે છે, અમલદારીને બોલાવ્યો, આયા હો કે બાજુમાં બેસાડ્યો. પછી ઇમામ પૂછે છે, મુખી તમે બંને જણા આપસમાં એકબીજા પ્રત્યે દુશ્મની અને વેરઝેર રાખો છો, એકબીજામાં એક દિલી નથી? સુલતાન મોહમ્મદ સાહેબ કીધું ને, ફરમાનમાં પહેલા તો પોતામાં એક દિલ થાવ, દુનિયાથી તરવું હોય, છુટકારો જોતો હોય તો આ ચીજો કાઢી નાખો, નહીં તો ઇમામ કાંઈ નહીં કરે, કાંઈ નહીં કરે. ઇમામ તમે આપસમાં દુશ્મની રાખો છો, એકબીજા સાથે ઝઘડા કર્યા છે, ભાઈ જા છો, દિલમાં મેલ છે, ઇમામે સવાલ પૂછો. લખે છે ફરમાનની ચોપડીમાં, ત્યારે બંને અમલદારોએ અરજ કરી કે ખુદાવીને એવી કોઈ બાબત નથી, ફરમાનમાં લખેલું છે, અરજ બી કરે છે કે ખુદાવીને એવું કાંઈ નથી. ત્યારે લખે છે કે હાજર ઇમામ એકદમ ગુસ્સે થયા, એમાં લખેલું છે. અને કહે છે કે તમે શું સમજો છો, ઇમામ કાંઈ જાણતો નથી? ઇમામને બધી ખબર છે, તમે એકબીજા પ્રત્યે એકબીજા પેટમાં કિન્નો રાખો છો. પછી ઇમામે ફરમાવ્યું, કિન્નો રાખવો એ મોમનના માટે લાઝમ નથી, કિન્નો રાખવો હરામ છે. ઇમામે ફરમાવ્યું, પછી ઇમામે ફરમાવ્યું, કિન્નો રાખવો એ મોમનનું કામ નથી, કિન્નો રાખવો એકબીજા પ્રત્યે શેતાનનું કામ છે. પ્રિન્ટેડ ફરમાન મોમીનો, ફરમાન છે, તમારે જયારે વાંચવું હોય ત્યારે કયો આપ.
કિન્નો રાખવો ઇમામ કે છે એ મોમન નું કામ નથી, કિન્નો રાખવો એ શેતાન નું કામ છે. કે સાચું બોલો, સો તો પાછો માફ પૂછે છે. સાચું બોલો, ઇમામ ને બધું ખબર છે. કે જે બી હોય એ કહી દો. પછી લખે છે ફરમાન ની ચોપડી માં ત્યારે બંને અમલદારો એ અરજ કરી કે ખુદાવી ને વાત સાચી છે. પછી માફ પૂછે છે કેમ થયું આ બધું, બનવા કેમ બન્યું કે. પછી લખે છે કે ત્યારે અમલદારીઓ એ અરજ કરી કે ખુદાવીને એક વખત અમે જમાત ખાનામાં બેઠા હતા અને અમારા બચ્ચાઓ લડ્યા આપસમાં અને બચ્ચાઓનો ઝઘડો મોટામાં આવ્યો અને ત્યારથી એકબીજાના દુશ્મન થઈ ગયા છીએ. ઇમામે ફરમાવ્યું હેફ છે, હેફ છે, ફરમાનના શબ્દો હેફ છે કે બચ્ચાની લડાઈના હિસાબે આટલો બધો તમે કિન્નો રાખો છો. એકદમ નારાજ ઇમામ, એકદમ નારાજ, મતલબ ગુસ્સામાં છે. લેખું કે ઇમામ બહુ ગુસ્સામાં હતા. આટલો બધો કિન્નો ને ખાલી આવો, તમે શું લાભ થશે તમને? લાલ પીરો છે ઇમામો. હા, જમાત ખાનું લઈ ગયો તો એને ખબર બી નથી કે આ થવાનું છે બધું. અને પાછો જમાતનો મુખી. પછી ઇમામ કે છે એક વાત છે, તમારે કિન્નો કાઢી નાખવો છે, એક દિવસ થવું છે તો અમને કહો. મેં તો બાપુ બીજી મહેમાનીમાં જતો હતો. હા, બે વિચારમાં પડી ગયા. ખુદાવીને અમે તો તૈયાર છીએ, તૈયાર છો? હમણાં ને હમણાં અમારી સામે પંજોલીઓ વાંચો, ફરમાનની ચોપડી હમણાં પંજોલીઓ, એકબીજા ગલે મળો અને એકબીજાને માફ કરો અને કયો કે હવેથી અમે બિલકુલ એકબીજા પ્રત્યે કિન્નો દુશ્મની અસર પાપ એવું નહીં રાખીએ. અમે બે ભાઈઓ જેવા છીએ, અમારી સામે મળો. ઇમામ ખુશ હે તુમને જમાત ખાના બનાકર હમકો દિયા હે, જમાત ખાનું બનાવીને અમને અર્પણ કર્યું. મુખી ઇમામ બહુ રાજી છે. વલ્લા જન્નતમાં અમે તમને ઘર બનાવીને આપશું. મુખી અમે તમને જન્નતનું ઘર આપશું, અમે તમારા માટે નૂરનું ઘર બનાવશું. ઇમામે ફરમાનો શરૂ કર્યા મુખી માટે. અમને થયું કે આ ફરમાન પહેલે કેમ ન કીધા હે, થોડીક વાર પહેલા કહેવાની જરૂર હતી. ત્યારે કઈ બોલ્યો નહીં, માલિક નારાજ હતો, વયો જતો હતો મહેમાનીમાંથી. ત્યારે અમને યાદ આવ્યું કે નહીં, દુશ્મનની હસદ, કીનો, કપટ, વેર, ઝેર, આ ચીજો જે ભરાયેલી છે એ ધર્મને મારી નાખે છે. આ મુખીની આખી જિંદગીની કમાઈ ભરી જાત અને સાથો સાથે એનું જમાત ખાનું બી ઇમામને કબૂલ નહોતું. કબૂલ એ કબૂલ નહોતું ઇમામને. એને જયારે પોતાના દિલને સાફ કર્યું, ઇમામ સામે માફી માંગી અને એકબીજા બેરા થઈ ગયા, ત્યારે મૌલાએ બધી દુઆઓ આપી. અને કહેવાનો મતલબ સમજો છો કે ગમે એટલું તમે ધર્મ કરશો, તમને લાગશે કે ઇન્ડિયાનો એક મિશનરી કહેતો ગયો હતો કે ખાની આવવાથી ઇમામ રાજી થાય છે, આપણને ખૂબ આભાર કરે છે, દુનિયાની બધી કોમ કરતા આગળ લઈ જાય છે, આમ કરશે તેમ કરશે, અને 5-25 વર્ષમાં જો એમ ન થાય તો તમે કહીશો કે આ મિશનરી બી ખોટો ને એનો બાપો બી ખોટો. પણ ઓલું તમને ક્યાં સમજાવવા જાઉં કે આ ભૂલ જ્યાં થતી હોય એનું શું કરવું? આ ભૂલ કાઢ નાખો મમ્મીનો, આ ભૂલ કાઢી નાખો. બીજી કોમમાં મને એવી ભૂલો નથી દેખાતી. આ આપણી ગલતી નથી મમ્મીનો. ઇન્ડિયામાં અમે જોયું કરોડો મુસલમાન એકબીજાને ઓળખતા બી ન હોય, કોઈને કોઈની પડી બી ન હોય, ન નિંદાનો સવાલ, ન ગીબતનો સવાલ, પોતપોતાના ઓલામાં એટલા બધા બિઝી હોય. પણ આ જમાત એટલી નાની ને એમાં બધું ધ્યાન જાય. ઓલીએ કઈ સાડી પહેર્યા, નાને ક્યાં કપડા પહેર્યા, ત્યાંથી શરૂઆત થાય. હવે એનું શું કરવું મમ્મીનો? નાની જેટલી જમાત એટલી મુશ્કેલીઓ વધારે. એટલા માટે સુલતાન મોહમ્મદ સાહેબ પેરિસ જમાત ખાનાની ઓપનિંગ કરીને ત્યારે ફરમાવ્યું. ઇમામે ફરમાવ્યું તમારામાં જ્યાં બે ઘર હોય છે ને, બે ઘર ત્યાં બી કૂતરું તાણે ગામ ભણીને, શિયાળ તાણે સીમ ભણી, કે માંસનો એક લોચો પડ્યો હોય, ગોશ્તનો એક ટુકડો પડ્યો હોય ને, તો બે જાનવર જેમ એક ખેંચતા હોય એક જંગલ તરફ અને એક ગામ તરફ, એવી રીતે તમારી હાલત છે. ઇમામે ફરમાવ્યું એવી રીતે તમારે, મતલબ કે બે ઘર બી જે ગામમાં હોય ને ત્યાં બી સંપ નથી હોતો. ઇમામે ફરમાવ્યું તમે અમારા ફરમાન નથી માયના. ત્યારે જ બોલ્યા ઇમામ આ હાલતના હિસાબે, જો અમારા ફરમાન તમે માયના હોત, એક દિલીના ફરમાન છે, સંપના ફરમાન છે, ભાઈચારાના ફરમાન છે, હાજર ઇમામના ઇસ્લામી ભાવનાના ફરમાન છે, જો અમારા ફરમાન તમે માન્યા હોત, સુલતાન મોહમ્મદ સાહેબ ચેલેન્જ કરીને ફરમાવ્યું માન્યા હોત, તો આજે આખી દુનિયાનો કાબુ તમારા હાથમાં હોત, આખી દુનિયાનો કાબુ. ફરમાન સાંભળ્યું છે, આખી દુનિયાનો કંટ્રોલ તમારા હાથમાં આવત, કે જો મારા બધા ફરમાન તમે માન્યા હોત. પછી મૌલાએ ફરમાવ્યું થોડા ઘણા ફરમાનો માન્યા છો, થોડી ઘણી પ્રગતિ કરી છે. એટલે કે ઓલા જે વેઠ કરતા હતા દેશમાં, ખોજા ઉઠાવ બોજા એવી હાલત હતી, એમાંથી જરાક ઊંચા આવ્યા. કા તો કે જરાક જેટલા જ ફરમાનો માન્યા, પૂરા નથી માન્યા. જો પૂરા માન્યા હોત તો ક્યાંય પહોંચી ગયા હોત. કહેવાનો મતલબ કે અમે જોઈ છીએ કેનેડામાં, મેં જોયું હાજરી સારી છે, જમાતને લાગણી છે, મોહબ્બત છે, ઇમામ પ્રત્યે પ્યાર છે. પણ ઓલી જો ચીજો હશે ને, એને મમ્મીનો કાઢી નાખવાની જરૂર છે. બધા ભાઈઓ ને બહેનોની માફક રહીને તો આ કામનો અમને લાભ થાય, તો અમે જે કર્યું ને એનો લાભ થાય. અને આ ચીજ હમણાં છે એમ નહીં, જ્યારથી પીરે ખોજા બનાવ્યા ને ત્યારથી આ ચીજ છે. ખબર નથી મમ્મીનો એ ખૂનમાં આવી ગયું કે ગરથુથીમાં આવી ગયું કે પછી વારસામાં મળ્યું કે કાંઈ ખબર નથી પડતી.
ખબર છે એક પીરે આવા કારણ થી જાન આપી દીધી પોતાની, જવાની માં મરી ગયો પીર, તમને ખબર છે. અને પ્રતાપ કોના હતા? એ જમાનાની જમાત ના પ્રતાપ હતા મમ્મી નો. હસન કબીરદીન ના ભાઈ હતા ને તાજદીન, એને ઇમામે પીરાતન સોંપી હતી. પીર તાજદીન ના તમે નામ સાંભળ્યા, એના જ્ઞાન સાંભળ્યા હશો. પીર મા બાપ ઇમામ ની મુલાકાતે જઈ રહ્યા હતા. હરેક પીર જાય મમ્મી નો. અને ઈરાન માં ઇમામ હતા. જમાત ને પીરે કીધું કે હું મૌલાની મુલાકાતે દરખાને જાઉં છું, કે હું દરખાને જાઉં છું. ઠીક છે, જમાત ને થયું કે જમાત સુખી થઈ ગઈ થયો, કારણ કે પીર સમસ નો જમાનો જોયો, પીર સદરદીન નો જમાનો જોયો, પીર હસન કબીરદીન નો જમાનો જોયો, અને પીર તાજદીન ના જમાનામાં આવી ત્યાં સુધીમાં કઈક પ્રગતિ થઈ ગઈ હોય ને, એટલા એટલા પીરોના જમાનામાં કઈક કઈક કર્યું હોય તો પેલે કરતા કઈક સુધરી હશે, તો જમાત કઈક જરાક પ્રગતિમાં આવી હશે. એટલે જમાતે કીધું પીર ને કે પીર બાપા અમારી એક ઈચ્છા છે. જમાત ની ઈચ્છા બોલો, શું ઈચ્છા છે? કે તમે જાઓ ને ઇમામ પાસે, તમારા તરફથી ભેટ લઈ જાજો. કે જવાબ નથી, બાપુ આવે તો કે સોનાની ચેન પહેરાવશું ને વીટી પહેરાવશું ને બેગમ સલીમા ને પ્રેઝન્ટ કરશું ને ઇમામ ને પ્રેઝન્ટ કરશું ને અમીર મોહમ્મદ. ભાવના હોય છે જમાતમાં નથી. જમાતે કીધું કે અમે તો નથી આવી શકતા હાલી ને ઈરાન ત્યાં સુધી, અને અમારી તાકાત બહાર ની વસ્તુ છે, પણ તમે જાઓ છો ને કે તો લેતા જાઓ જમાતના તરફથી. પણ એટલી બધી સોનાની ચેન પહેરવાની તાકાત નહીં હોય જમાનામાં. ઇમામ પીર ઇમામ માટે પૂછી પૂછીને કે ઇમામ કેવો છે, કેટલી હાઈટ છે, ઇમામ કેવો દેખાય છે, બધી પર્સનાલિટીના બારામાં પૂછી, અને પછી ઇમામને કેવો કલર પસંદ છે, કારણ કે જમાતની લાગણીઓ હોય છે ને, એ બધું પીરને પૂછી પૂછીને પછી એક જોડો આપ્યો કપડાનો. જમાત તરફથી પેટ ઇમામને આપી દેજો, મૌલાને આપજો કપડાનો જોડો, પૂરો કમ્પ્લીટ જોડો જમાત તરફથી ભેટ છે ઇમામને. પીર માં કીધું બહુ સારું કે ઇમામને પેશ કરી દેવાનો, ધની સલામત જરૂર કબૂલ કરશે, કે જમાતની લાગણી જ છે ને કીએ. અને પીર તો ચાલીને બિચારા ઈરાન ગયા હતા, જાતા હતા એવી રીતે. ને આજે ઇમામ સાથે વાત થઈ, જમાતની કાર સાજી આપી, જમાતના સમાચાર આપ્યા, જમાત માટે દુઆ શીસો લીધા, તાલીકા જે બી લેવું તું બધું લઈ લીધું. પછી ખુદાવીન એક અરજ હે કીએ પીર તાજદીન, કે જો જ્ઞાનમાં ખુલાસો છે મમ્મીનો. ગુલઝારે શમ્સ તબરેઝ નામની કિતાબમાં તો ઇતિહાસ છે, પણ જ્ઞાનમાં બી ખુલાસો છે. ખુદાવીન કી એક અરજ હે કીએ જમાતે આ ભેટ આપી છે તારા માટે, બહુ લાગણીથી આપી છે ખુદાવીન. અને જમાતની એવી ઈચ્છા છે, અને હું પણ એમ સમજુ છું કે આપ ખુદાવીન કરમ બક્ષીસ ફરમાવી એને કબૂલ ફરમાવો. આપણે બી કહીશું ને મુર્તઝા અલી હાજર ઇમામ ને ફલાણા પ્રસંગની મહેમાની પેશ કરવામાં આવે છે, મુર્તઝા અલી હાજર ઇમામ કરમ બક્ષીસ ફરમાવી કબૂલ ફરમાવી. કરમ બક્ષીસ હોય તો જ કબૂલ થાય ને, ન કરવા માંગે તો ન બી કરી શકે, ધણી છે મમ્મીનો. ઇમામને કે કબૂલ કરી લે, મોલાએ તરત જ લીધું, પસંદ કર્યું, બહુ સારું છે કે કબૂલ છે, અમને બહુ પસંદ છે, અમારી જમાતે મોકલાયું, નાના બચ્ચા હોય અમારા પોતાના રૂવાની, મા બાપ માટે મોલા તો વાલીડો છે ને, લાગણી જાણતો હોય, કબૂલ ઇમામે લઈ લીધું. પીરને રજા આપી જવા માટે, પીર જવા લાગ્યા તો પૂછ્યું કે તાજદીન ઇન્ડિયા પાછો જાસ્તો? કે જી ખુદાવીન, શરદીનો ટાઈમ હશે કે 9 મહિના લાગતા મમ્મીનો, 9 મહિના એટલે સીઝનો કેટલી વીતતી જાય, પાછી શરદી બી બહુ હશે, જંગલમાંથી જવું, કપડાં તારા બહુ પાતળા ને ફાટેલા તૂટેલા છે, એમ કર કે આ જોડો બી તું લઈ જા. ઇમામ પીર તાજદીન ને કહે છે કે આ જોડો તું લઈ જા, તને કામ આવશે. કે ઇમામ ને એ બી તો દયા આવે ને મમ્મી નો, તો કે માલિક આ તો જમાતે તને આપ્યો છે, દેખો તાજદીન ઇમામ ફરમાવે છે, તો અમને કબૂલ કર લ્યા, જમાત કો સવાબ બક્ષ દિયા, કે અમે લઈ લીધો કે એનો જવાબ ને સવાબ મળી જવાનો, કે પણ હવે અમે તને આપીએ છીએ કે ઇમામ તરીકે, કે તું આ લઈ જા તારી સાથે, તને રસ્તામાં એટલી તકલીફ હોય આ કામ આવશે. કે ઇમામ જે તો ન લે કોઈ એમ બને, પીરે લઈ લીધો મમ્મી, રાજી થઈ ગયા પીર કે ઇમામ એક ચીજ આપી આપણને પોતાની, રસ્તામાં પહેરીને ફાડી નાખવા માટે નથી કીએ, ક્યારેક ક્યારેક પહેરીએ એટલે યાદ આવે કે મૌલાએ આપી છે આપણને. કીએ અને પીર આવ્યા પાછા, ને બધા સમાચારો આપ્યા, ઇમામના દુઆ શીસો લાવ્યા હતા, બધી વાયદો કરી, ગિનાનો રચ્યા, જમાતને ખૂબ લાડ લડાવ્યા, અને પછી એવા એવા પ્રસંગ આવ્યા, પીરને થયું કોલો જોડો પહેરું આજે, સાચવી સાચવીને રાખો તો ને મમ્મીનો, કારણ કે એવી ઇમામ તરફથી બક્ષીસ મળે, અને થોડી આમ રફ રીતે યુઝ કરાય, સાચવીને રાખો તો પ્રસંગો એ પહેરવા માટે, પહેરા પીરના એવા ખાનામાં, ખાનામાં આવ્યા ને આંખો ઊંચી નીચે થવા લાગી બધાની, જમાત ઈમાનદાર ને બહુ, જોયું ફલાણા ભાઈ શું છે, જોયું આ પીર છે, કે જો કીએ આ પીર કીએ શું થયું, કીએ અરે તમે જોયું નહીં, આપણો જોડો કીએ મોકલાયો તો એ, કે એ છે કીએ, રાખી લીધો કીએ, નિયત બગડી ગઈ, નિયત બગડી ગઈ, કે બાપાને દીધો નહીં હોય, કે બતાવ્યો નહીં, આપણે ક્યાં જવા બેઠા હતા, કીએ થોડી બીજો એના કરતા હોશિયાર હશે. એટલા માટે તો આપણે કહીએ છીએ કે કોઈનો ભરોસો ન થાય દુનિયામાં, કે
એમાં વળી કોઈ પાસે જરાક વધારે પૈસા હશે, એકાદ એવો બી હોય ને, અરે કે પીર ને જોતા હોત ને એને માંગા હોત તો એક ને ચાર જોડા આપત કે માંગા હોત તો કે, પણ અમે જે આપ્યું એમાં એને અમાનત માં ખયાનત કરી છે. ઇમામને જે ચીજ આપી હતી એ ચીજ એને પોતે રાખી લીધી, કે અમને ખોટા રિપોર્ટ આપ્યા કે ઇમામ બહુ રાજી થયા, ઇમામે બહુ દુઆ રાખ પાછી ખોટા રિપોર્ટ કી. અને આખી જમાતમાં ચકચાર જાગી, આખી જમાતમાં એક બે નિંદાઓ શરૂ કરી દીધી. કોઈ ઈમાનદારે પીરને જઈને કીધું કે પીર બાપા, મને તમારા ઉપર ઈમાન છે, બહુ ઈમાન છે, હું જેમ જમાત સમજે છે હું નથી સમજતો, પણ આવી વાતો થઈ રહી છે, આવી વાતો થઈ રહી છે કે એ જોડો જે તમે પહેરો તો ઇમામને નથી આપ્યો ને તમે રાખી લીધો. જમાત એમ કે છે અમારા ઉપર એવો આરોપ લગાડે છે અમારા ઉપર, તો કે હા સતગુરુ કહે કર્મ તો સર્વે ઉતરે, ન ઉતરે પર નિંદા ને આર. આર એટલે આરોપ કોઈ ઉપર લગાડ્યો હોય ખોટો. જમાત અમને કે છે તો કે આવું બોલે છે, તો કે બધાય બોલે છે, બધાય બોલે છે કે તમે વિશ્વાસઘાત કર્યો છે ઇમામને આપવાના બદલે તમે પર્સનલ યુઝ કરી રહ્યા છો, ઇમામને ખબર બી નથી આપી. અને આ બધી વાતો સાંભળી પીરે જમાતને બોલાવી બધાને, કે તમે શું એમ સમજો છો કે તમારો પીર એટલો હલકો છે, તમારો પીર તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે. ઘણા લોકો બોલ્યા કે હા તમે એમ જ કર્યું છે કે અમને તો ખબર પડે ઈરાનમાં શું થયું હોય. ત્યારે પીરને બહુ આઘાત લાગ્યો, ગિનાની એક કડી કહું સાંભળવી તમારે, બહુ આઘાત લાગ્યો. ઇમામ સાહેબ જસન કબીરદીન મહાપના દીકરા હતા, અને બાઈ બુડાઈ જસન કબીરદીન મહાપની દીકરી હતી. આ બંને ભાઈ બહેનોના જ્ઞાનનો સંગ્રહ છે. પોતાની બહેનને મુખાતિબ કરી અને સૈયદ ઇમામ સાહેબ લખે છે કે આપણા કાકા પીર તાજદીન ભર જવાનીમાં મરી ગયા, એનું કારણ ખબર છે, હું તમને જ્ઞાનનો પાઠ કહીશ. જયારે પીરને ખબર પડી કે જમાત આખી એમ માને છે અને મારા ઉપર ખોટો આરોપ લગાડ્યો છે અને નિંદા થઈ રહી છે, પીરે હાથ ઊંચા કરીને કીધું, યા ખુદાયા યા મુર્તઝાલી હાજર ઇમામ, આવી જમાત ઉપર પીર રાખવા કરતા બહેતર એ છે કે મને મારી નાખ. નિંદાના પરિણામ બતાવું છું મમ્મી, કોઈ ઉપર ખોટો આરોપ લગાડવાનો રિઝલ્ટ જુઓ. જમાતને તકલીફ નતો આપવા માંગતો પીર, એમ ના માંગ્યું કે જમાતને દુખી કરજે, એના બદલામાં એવો બદલો આપજે કે જમાત પાયમાલ થઈ જાય. નહીં નહીં, આ તો પીરો હતા, બચ્ચાની માફક અમને જોવાવાળા, પોતાના ઉપર તકલીફ માંગી, પોતાના ઉપર કે બારી તાલા, હા જમાત ઉપર મારે પીર નથી રહેવું, ભલે સુખી રહીએ જમાત, પણ મને મને આ સાંભળું છું તો છલ્લી થઈ જાય છે સીનો, મને મારી નાખ ખુદાવી મારી નાખ. અને એ જ વખતે એનો રૂહ કબ્જ થઈ ગયો. જ્ઞાન એક જ કરી સાંભળો, ઇમામ સા લખે છે, હો જીરે ભાઈ કાકા તાજદીને નિંદા જો સાંભળી, ભર જોબનમાં પ્રાણ તજ્યાજી. ભર જોબન એટલે ભરી જોવાનીમાં જાન આપી દીધી કે નથી રહેવું પીર, મારે નથી રહેવું, કે મારા ઉપર આવો આરોપ ખોટો ને આવી નિંદા કે નહીં કે. અને ઇમામને ખબર પડી કે પીર તાજદીને જાન આપીને જમાતના પ્રતાપે પીરોનો સિલસિલો ચાલુ હતો. એક પછી એક પીર આવી રહ્યા હતા, એક પીર જાય કે બીજો પીર તૈયાર હોય. પણ હવે ઇમામે કીધું, નહીં હવે જમાતને પીર નહીં આપું, જમાતને પીર નહીં આપું, કદાચ પીર આપીશ ને પાછી નિંદા કરીને મારી નાખશે તો નહીં આપું પીર કે. અને પછી જમાતની માંગણી વધીને કે અમને પીર જોઈએ છે. 32માં ઇમામનો જમાનો હતો, 30માં ઇમામના જમાનામાં સદરદીન આવેલા, 32માં ઇમામનો જમાનો હતો, મુસ્તન શેર બિલ્લાનો પીરિયડ. અને રિપોર્ટ મળી ઇમામ બહુ દુઃખી થયા દુનિયામાં. અને પછી ઇમામે કીધું, જમાતને પીરની જરૂર નથી કહેવે. પછી માંગણી વધીને તો ઇમામે કિતાબ લખીને મોકલાવી, પંદી યાતે જવા મરદી. અને ઇમામે કીધું, આ કિતાબ હવે તમારા માટે પીર છે. ઇમામ એમ કે ભલે ફાડી નાખે એને કિતાબ ને, પણ માણાને મારી નાખી ખોટું કીએ. કિતાબ ને પીર બનાવી, કોઈ વખત નથી બન્યું, બન્યું કોઈ વખત નથી બન્યું, એ વખતે બન્યું. કા તો કે આ આદત જે છે ને અમારામાં, હવે જમાતને કેટલું પાપ લાગ્યું હશે મમ્મીનું, જેને પીરની જાન લઈ લીધી. એટલા માટે જ્યારે ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ, એ તો દુનિયામાં ખબર જ હોય ને, એને ખબર હશે પોતાના ફરમાનમાં ફરમાવ્યું, ગીબત કરવી, ગીબત એટલા નિંદા, ગીબત કોઈની બુરાઈ કરવી, ગીબત કરવી એ કોઈ મોમનને મારી નાખો એના કરતા બી મોટો ગુનો છે. પ્રિન્ટેડ ફરમાન, કલામે ઇમામે મુબીનમાં છાપેલું ફરમાન કે તમે કોઈની નિંદા કે ગીબત કરો. ઇમામે કીધું, નિંદા કે ગીબત, કોઈ મોમનને કતલ કરી નાખો એના જેવો ગુનો છે. પછી ઇમામ બોલ્યા, તમને ખબર છે કોઈ ભાઈ સાથે બળાત્કાર કરો ને એને જના કહેવામાં આવે છે, એવી મોટામાં મોટો ગુનો છે. પણ ઇમામે ફરમાવ્યું, ગીબતમાં એટલે કે નિંદા ગીબતમાં જના કરતા બી વધારે ગુનો છે, એના કરતા બી મોટો ગુનો.
એના કરતા બી મોટો ગુનો બધા પ્રિન્ટેડ પરમાનો છે. ઇમામ બોલ્યા છે, ઇમામ પૂરી વાત મૂકી જો તાજદીનના જમાનાની યા રસૂલુલ્લાહના જમાનાની. ઇમામ બોલ્યા છે કે સના કરવી નહીં અને એવો મોટો વ્યભિચાર કરવો, એક કરતા બી કોઈ મોમનની નિંદા કે કિબત કરવી એ મોટો ગુનો છે, ફરમાન છે. એટલે હું હાથ જોડીને કહું છું, તમારું ધર્મ બાકી રહેવું જોઈએ, ધર્મ બરવું ન જોઈએ. અને આ ચીજ ધર્મને બારી નાખશે, મુમિનો ધર્મનો લાભ તમને નહીં થવા દે. વર્ષોની તમારી કમાઈ ઉપર આ ચીજ પાણી ફેરવશે. નિંદા કરવી જ નહીં, બોલવું જ નહીં કોઈના બારામાં. પીરસા પીરસા મન થાય ઓલી જીભડી વસ ન રહીએ તો યાલી 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 સલવાર ફડો, પીરસા પીરસા કરો. અને આપણને કદાચ દિલમાં એવું હોય, એક ભાઈ મને કહેતી હતી, મિસ્તરી તમે વાયસ કરો ત્યારે મને થયું કે વાજબી છે, પણ કે શું કરું, કે શું કરું મિસ્તરી સાહેબ, કે હું કોઈનું સારું જોઈને રાજી જ ન થતી. કે એ કેમ થાય મિસ્તરી સાહેબ, કે મારું એવું દિલ જ છે કે કોઈને સારું જોઈ મને બરતરા થવા માંડી જાય. કે મેં કીધું આંખ બંધ કરીને ખાનામાં બેસું, જોઈ તો બરતરા થાય ને, જોવું જ નહીં. અને જોવાનું મન થાય ને તો મવલા બાપાને જોવો, આને જોઈ લેવો, એટલે બરતરા ન થાય. બહુ જેટલો સારો દેખાય એટલી ખુશી થાય આપણને, અને બીજી કોઈ બાઈ સારી દેખાય તો આપણને જરાક બરતરા થાય. મવલાને જોઉં બસ, અને આંખો બંધ કરી અડધી કલાક ખાના બેસીને બહાર હોય જાઉં, વધારે રહી તો માથા ઘૂટ નહીં. અને આ તો બહુ સારું ઘર, દૂર દૂર છે એટલે માથા ઘૂટ જ નહીં. અમારા ઇન્ડિયામાં તો કાલુણીઓ બનાવી બાપા એ, એમ કે બધા સુધરી ગયા છે, બધા બાજુબાજુ મારી નિંદા વધી ગઈ, આજુબાજુ રહેતા નિંદા થાય. આ તમે આ કેરળા બહુ સારું એના હિસાબે, એ કોની કોને કોની કોને કોની કોને કોની કોર હોય એ સારું, દૂર દૂર માં લાભ રહીએ. પણ હવે તકલીફ પડે ખાનામાં અડધી પોણી કલાક, પણ ત્યારે યાલી યાલી તસવીર બેસી જવાનું કે મૌલા વસ્તુ દયા કર કઈ. અને એવી રીતે મમ્મીનો જો કરશો ને તો ધર્મ, મારો મતલબ શું છે, ધર્મ ને લેખે લગાડવો છે. આપણે ધર્મ ને જાય કરી નાખી છે, ધર્મ ને ખતમ કરી નાખી છે, અમારા કાર્યો ખતમ કરે છે. તમે સંત કબીર નું નામ સાંભળ્યું હતું આપણા જ્ઞાનમાં, પીરે યાદ કર્યા એને, હિન્દુસ્તાનનો બહુ મોટો સંત થઈ ગયો મમ્મીનો. અને પીરેને બારામાં લખ્યું કે ઈ કબીર અને એનો ગુરુ રામાનંદ આ બે ને જે છે નૂરના દીદાર થયા છે, પીર ગિરારમાં લખી ગયું છે. તમે સાંભળ્યું છે બ્રહ્મ પ્રકાશ ની અંદર છે, દાસ કબીરા પીર લખે છે, દાસ કબીરા ગુરુ રામાનંદા વાસુખ મેવે લિયા આનંદા કી. વાસુખ નુરાની સુખ ના બારામાં પીરે વિગત લખી છે, બે ના નામ આપ્યા છે કે આ નુરાની સુખ આ બે જણાએ જોયું છે, કબીર અને એના ગુરુ એ પહોંચેલી હતી. એ કબીર એને ઘણી શાયરીઓને દોવા મળે છે એની જગ્યા ઉપર લખ્યું. તમે સાંભળજો, નિંદા હમારી જો કરે, કબીર દાસ કેજો પોતે કે સામે ચાલીને, નિંદા હમારી જો કરે મિત્ર હમારા હોય છે, એ તમારો મિત્ર કહેવાય છે દોસ્ત, હું તો કહું સાબાસ બેટા હજી તો જીવતો રહે. નિંદા હમારી જો કરે મિત્ર હમારા હોય, સાબુન લેવે ગાંઠકા ઓર બેલ હમારા ધોઈ કી. કેરળમાં નોકરે તો મળતા હોય, સર્વેન્ટ હોય ને, બધું ઘરે કરવાનું હાથે કરવાનું હોય, જેવું તેવું આવડતું હોય તેવું કરી લેવાનું, પણ કરવું હાથે પડે. અને કોકના સાબુ કોકના કપડા સુકામ ધોવા જોઈએ મૂવીનું, અને ગાંઠ નો સાબુ પાછો આપણો જાય ઘરે થી હેરાન સુકામ થવું. સાબુન લેવે ગાંઠ કાને મેલ હમારા ધોઈ, ખરાબ ચીજ છે મૂવીનું. આ ચીજ તો જાવી જ જોઈએ જમાત માંથી, બિલકુલ જાવી જોઈએ. ઇમામના કેટલા ફરમાન હું તમને બતાવું, શાહ કરીમ ના જ ફરમાન જુઓ, 50 થી વધારે ફરમાન, 50 થી વધારે. ઇસ્લામી ભાવના તમને યાદ હશે, ગુજરાતી વર્ડ ઇસ્લામી બ્રધરહુડ, એનો મતલબ શું છે, ભાઈ ભાઈ બહેન બહેન તરીકે, નિંદા દુશ્મની કિનો કપટ અસત કઈ નહીં, ઇસ્લામી ભાવના. એક જ મા બાપ ના ફરજંદો છો, આ ઇસ્લામી ભાવના. નબી મોહમ્મદ ના જમાના થી આ ભાવના ચાલુ હતી. અને ઇમામે રેફરન્સ આપ્યો, અમારા વાલા રૂહાની બચ્ચાઓ, નબી મોહમ્મદ ના જમાનામાં ઇસ્લામ એ કુટુંબ માફક હતું. બાપા રેફરન્સ આપે છે, અમે ઈચ્છીએ છીએ કે અમારું આ ફરમાન તમે દિવસની દરેક મિનિટ દરમિયાન તમારા મગજમાં રાખો. કલામ એસા કરીમમાં પ્રિન્ટેડ ફરમાન છે, એક એક મિનિટ તમે આ ફરમાન તમારા દિમાગમાં રાખો કે પૈગંબરના જમાનામાં જે ઇસ્લામ હતો એ કુટુંબ જેવો હતો, એક જ કુટુંબના બધા માણસો એવી રીતે, તમે બી એવી રીતે જો, એક જ કુટુંબના, કારણ કે તમારા મા અને બાપ એક જ છે, કરીમ અલ હુસૈની, બીજો કોઈ નથી. પછી નિંદા દુશ્મની હસદ કિનો કાંઈ ન હોય, બધા એક. આવી રીતે તમે જો ઇમામ પહેલેથી ફરમાવો તો 50 થી વધારે વખત ફરમાવ્યું, અને ત્યાં સુધી ઇમામે ફરમાવ્યું. જન્મદિવસ આવ્યો ને ત્યારે ઇમામ બોલ્યા, અમારા જન્મદિન પ્રસંગે અમે ઈચ્છીએ છીએ કે અમારા વાલા રૂહાની બચ્ચાઓ જો તેઓ દુનિયાવી પ્રગતિ કરવા ઈચ્છતા હોય, પાછો આ પૈજમાં રાખો ઇમામે, જો તેઓ દુનિયાવી પ્રગતિ કરવા ઈચ્છતા હોય અને તેમ ચાહતા પણ હોય, ઈચ્છતા બી હોય અને તેમ ચાહતા બી હોય, ઇફ દે લાઈક એન્ડ વિશ, ઇમામનો શબ્દ છે, અગર તેઓ ઈચ્છતા હોય અને તેમ ચાહતા પણ હોય તો તેઓએ, ઇમામ ફરમાવે છે, ભાઈઓ અને બહેનો તરીકે વર્તવું જોઈએ અને દરેક પ્રસંગે એકબીજાની મદદ કરવી જોઈએ. ઇમામ ફરમાવે છે, જો જન્મદિન પ્રસંગે અમે ઈચ્છીએ છીએ, બર્થડે ના દિવસે, ઓન ધ ઓકેઝન ઓફ માય બર્થડે આઈ વુડ લાઈક માય બિલવડ સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન ટુ રિમેમ્બર દેટ, ઇફ દે લાઈક એન્ડ વિશ ટુ મેક વર્લ્ડલી પ્રોગ્રેસ,
they have to act as brothers and sisters and help each other at all times. Pachi imame farmavyu. Bijaoni nabrai no labh lei. જેઓ ભાઈને ભાઈથી અને બહેનને બહેનથી છૂટા કરી પોતે પ્રગતિ કરવા ઈચ્છતા હોય તેવાઓ માટે આજની હરીફાઈ ભરેલી દુનિયામાં કોઈ જગ્યા નથી. દુનિયામાં એના માટે જગ્યા નથી કે આજની દુનિયામાં ઇન ધ કોમ્પિટેટિવ વર્લ્ડ, ઇમામના શબ્દો છે, ઇન ધ કોમ્પિટેટિવ વર્લ્ડ ઓફ ટુડે દેર ઇઝ નો રૂમ ફોર ધોઝ હુ વિશ ટુ સપરેટ બ્રધર ફ્રોમ બ્રધર એન્ડ સિસ્ટર ફ્રોમ સિસ્ટર ટુ મેક પ્રોગ્રેસ ફોર ધ વીકનેસ ઓફ ધી અધર્સ. એના માટે જગ્યા જ નથી કોઈ માં, દેર ઇઝ નો રૂમ ઇમામ, કોઈ જગ્યા નથી એના માટે. દુનિયામાં જગ્યા નથી, એક જ જગ્યા છે કે જમીનને એમ કહે કે તું ફાટી જા અને હું જીવતો સમાઈ જાઉં, એક જ જગ્યા. બાકી દુનિયામાં એના માટે ઇમામ કહે છે ક્યાંય જગ્યા નથી. જગ્યા છે એ લોકો માટે કે જેઓ એક જ ભાઈ અને બધાને પોતાના સમજતા હોય મોહબ્બત અને પ્યારથી, અને એમાં જે મજા છે ને એ બીજી કોઈ ચીજમાં નથી મૂકીતું. અને એક વાત તો કહું, થામ બે સાથે હોય તો ખખડે મૂકી ના, આપણે એવા ગલડા બુઢા બિચારા કહી ગયા, સાથે રહેતા હોય, સાથે બેઠતા હોય, ખાનામાં બેઠા હોય, કઈ બોલચાલ થઈ જાય, કરાય બની જાય હું, પણ પાછું તરત જ માફી માંગીને પ્લેન થઈ જવું જોઈએ, તરતે તરત કામ પતાવી લેવું જોઈએ. અને આવી રીતે કઈ બચી ગયું હોય, કોઈના ગુના કર્યા હોય ને કોઈ મરી ગયું હોય માથે મોટો બોજ હોય તો ઇમામ પાસે રજૂ કરજો મમ્મીનું, કે જેને મેં હેરાન કર્યા હતા કે જેને મેં દુઃખ આપ્યું હતું, જેના દિલને દુખાવ્યું તે મરી ગયો છે, પણ અત્યારે મને ભાન થયું છે કે એના મારા ઉપર જે બોજ છે એ મારે મીઠાવો છે. મૌલાના ઉપર આજીજી કરો એ મૌલા કઈક રસ્તો કરશે એનો, જેમ દાઉદ નબી માટે રસ્તો કર્યો હતો. પણ ઇમામને ક્યારેક ઓલો મરી ગયો હોય તો, બાકી જીવતો હોય તો પકડવો જ પડશે તમારે. હા કદાચ ઇન્ડિયામાં ગીડિયા હોય તો મુશ્કેલ છે, તો પછી બાપાને કહેજો કે દૂર છે હું જઈ શકું એવું નથી, તો તું ભાઈના વચમાં કામ કર ને, મિલાવાનું કરવાનું કઈક રસ્તો કરી દે, તો એ ઇમામ ઉપર જવાબદારી આવે. બાકી એક વસ્તુ તમને ચોક્કસ કહી દઉં મમ્મીનું, આપણે જે મેં હમણાં તમને કીધું કે મોમનના ગુના તો માફ નથી થતા, આપણે જે મેં હમણાં તમને કીધું કે મોમનના ગુના તો માફ નથી થતા, રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને આ ખબર હતી મમ્મીનો, પૈગંબર મોહમ્મદ ને બી આ ખબર હતી. આ ધર્મ આપણો કઈ એવો નથી કે પીરે દિલમાં એવું લખી નાખ્યું ને ઇમામ ને જેમ જેમ ફરમાન કરી નાખ્યું. દાઉદ નબી નો તો દાખલો આપ્યો, પણ તમે નબી મોહમ્મદ ની વાત કરું, તમે સાંભળી હશે પણ તમે કદાચ ધ્યાનમાં નહીં લીધી હોય. 23 વર્ષ જેને પૈગંબરી કરીને 63 વર્ષ માં થયા, 1,24,000 પૈગંબર નો સરદાર, અને કુરાન માં જેના માટે ગવાહી દેવામાં આવી છે કે મારા પૈગંબરો જે કરે છે એ વય સિવાય વધારે કઈ નથી કરતા, જે બી કરે છે વયના આધારે કરે છે. આ પ્રમાણે નબી મોહમ્મદ માટે કહેવામાં આવ્યું છે, આ પૈગંબર કે જેને એક પણ ભૂલ નહોતી કરી. કેવો પૈગંબર મમ્મીનો, કોઈનું બુરું નહોતું ઈચ્છું, કોઈનું ખરાબ નહોતું ઈચ્છું. લોકો મારતા ને મારતા, લોકો આપણે મારી ગયા છે, પાણાઓ માર્યા છે. ઊંટની ઓજડી નમાઝ પડતો હોય ને અલ્લાહનો રસૂલ, તો એ કાફરનો બધા આવીને ઊંટની ઓજડી આપની પીઠ ઉપર નાખી જતા, ગંદી ઓજડી, એટલા માટે કે વજુ તૂટી જાય ને નમાઝ ખલાસ થાય અને ગંધાઈ. આવા નાલાયક માણસો હતા, તે છતાં પૈગંબરે એના સામે વાંધો નહોતો લીધો, પાગલ કીધો, ગારો દીધી, બધું જેટલું થઈ શક્યું એટલું બધું કર્યું છે, કઈ બાકી નહોતું રાખ્યું. અરે છેવટે ખુદાનો હુકમ થયો કે મોહમ્મદ, મોહમ્મદ તું તાયફમાં જાય, મક્કાથી દૂર એક તાયફ નામનું ગામ, નાનકડું ગામ, અને 3 ભાઈઓનું કુટુંબ નિહારીએ, 3 જ ભાઈઓનું, કે મોહમ્મદ તું ત્યાં જા ને એને બી તકલીફ કર કે દીનમાં લાવવા માટે. નબીને તો ખુદાનો હુકમ હોય ને કરવાનું જ છે, એ બિચારા ચાલીને ગયા હતા, ભલે 10 મિલ જવું પડે, 15 મિલ જવું, ગામમાં ગયા, ગામમાં જઈને 3 ભાઈઓને ભેરા કર્યા અને સંદેશો આપ્યો ખુદાનો કે હું અલ્લાહનો રસૂલ છું, અલ્લાહ એક છે, તમે આ બધી બુદ્ધ પરસ્તી મૂકી દો, મારા ખુદાને માનો, બધી સમજાવી દલીલો આપી, આપે જેટલું આપનાર થયું એટલું બધું કર્યું. આ દુશ્મનો હૈસા, આ 3 ભાઈઓ અને એના કુટુંબીઓ હૈસા આપના ઉપર, હૈસા એટલે તો હસ્યા, પણ એને બી, અને મોટા હતા ગામના બીજા લોકો બી હશે, પણ ગરીબડા 3 મોટા સરદારો જેવા હતા, ગામના પટેલિયા કેવા એવા હતા. અને પૈગંબર એમ હતું કે આ લોકો જો માની જાય તો પછી નાના લોકો જલ્દી માની જશે, મેન લોકોને પહેલે માનવું. તો આ લોકો એટલા બધા વિપ્રિય કે નબી મોહમ્મદ ની ઇન્સલ્ટ કરી, ગારો દીધી, ને છેવટે ધક્કા મારીને ઘરની બહાર કાઢી નીકળી. હજી બી સંતોષ નથી થયો, અપમાન કર્યું, ધક્કા મારીને કાઢ્યા, તોય સંતોષ નથી. નોકરો ચાકરો ને ગામના એ મોવાલીઓ હતા ને ગુંડા જેવા, એ બધા સડક ઉપર ઉભા રાખ્યા, જાઓ બંને બાજુ ઉભા રહ્યો, હાથમાં પાણા લઈને આ માણસ જાય ને પાણાઓ મારો ત્યાં સુધી કે મરી જાય, પોતાની તાકાત બતાવવા માંગતા હતા. વાંચી તમે કિતાબ મમ્મીનો,
બંને તરફ લોકો માર્યા છે પાણા, ક્યાંક માથામાં વાગે છે, ક્યાંક હાથમાં વાગે છે, ક્યાંક પગમાં વાગે છે, ક્યાંક ઘડી ઉપર વાગે છે, ક્યાંક મોઢા ઉપર વાગે છે, ક્યાંક નાક ઉપર વાગે છે. રસૂલ ને પાણા બંને તરફથી જયારે વરસાદ થઈ રહ્યો એ પાણાનું, અને અલ્લાહનો રસૂલ ખુદાને યાદ કરતો કરો છે. પડી જાય ને તો દુશ્મનો હશે, માર જોર થી લાગે તો બેસી જાય કે પડી જાય, પૈગંબર તો હસતા મારા બેટા, અને પૈગંબર ઉભા થાય એટલે પાછા પાણા મારવા શરૂ કરે. એક વખત અલ્લાહનો રસૂલ પડી ગયો તો પાછો ઉભો ન થયો, લોહી લોહાણ થઈ ગયો હતો, પૂરો લોહી લોહાણ થઈ ગયો હતો, ઉભું થવાની બી શક્તિ નહોતી, હવે બેહોશી જેવી થઈ ગઈ હતી. ત્યારે દુશ્મને થયું કે મરી ગયો, ભાગો હવે બધા ભાગ્યા. છેવટે ખુદાવંદના ફરિશ્તાઓ આવ્યા, પૈગંબરને હોશમાં લાવ્યા, અને કે છે ફરિશ્તાઓ કે છે અલ્લાહના રસૂલ બહુ જુલમ કર્યો આ લોકોએ, તમેનું કાંઈ નથી બગાડ્યું તે છતાં જુલમ કર્યો. હાય અલ્લાહના રસૂલ, તમે કહો કે તમે કયો તો એટલો બધો વરસાદ આ ગામ ઉપર ઉતારીએ તોફાન કે બધા તણાઈ જાય છે, તમે કયો કે એના ઉપર ખુદાએ ખેર નાદિલ કરાવીએ, આગ વરસાવીએ એના ઉપર, ધરતી કંપ લાવીએ, તમે કયો એ કુટુંબને તબાહ કરી નાખીએ, કે કયો અલ્લાહના રસૂલ કે આટલો જુલમ કર્યો છે કયો? ત્યારે ઓલા ધ્રુજતા હાથ લોહી લોહાણ થયેલા ટીપાઓ પડી ગયા છે ખૂન ના, નબી મોહમ્મદ ના હાથ ઊંચા થયા ને કે છે યા અલ્લાહ આ લોકોએ મને માર્યો એ સાચું છે, પણ મોહમ્મદ ને બદલો નથી લેવો, એને છોડી દે યા અલ્લાહ, એને છોડી દે, કે એને ભૂલ કરી એ બરાબર છે, પણ એટલા માટે ભૂલ કરી કે નથી ઓળખતા કે હું તારો રસ્તું એમાં એનો વાંક નથી, કે મને ઓળખતા નથી, અને જો તું એને સજા તરીકે મારી નાખીશ ને તો મોહમ્મદ ને વધારે તકલીફ થશે, યા અલ્લાહ એને છૂટા મૂકી દે, ભલે એ ઈમાન ન લાવે મારા પ્રત્યે નારાજ હોય, પણ મોહમ્મદ ની દુઆ છે કે એની ઓલાદ માંથી કોક જો સમજદાર નીકળે ને ઈમાન લાવશે તો મોહમ્મદ નું મસન પૂરું થઈ જશે. આ હતા નબી મોહમ્મદ. હું તમને વાત કરું છું કે જો કેવા કેરેક્ટર હતા, કે એ તો નથી લેવા ઈમાન ને, આ દરજ્જે મને લેવા, એટલા બધા સખત છે, પણ કદાચ એની ઓલાદ માંથી કોઈને ઈમાન આવશે તો મોહમ્મદ રાજી થશે, માટે માર માં એને ભલે સુખી રહીએ છીએ. આવી રીતે જે માણસે કર્યું હોય તમે વિચાર કરી શકો કે એનો કોઈ ગુનો હોય? આવી રીતે જે માણસ દુનિયામાં વર્તી હોય એનો કોઈ ગુનો હોય તમને લાગે છે? મમ્મીનો બીબી ખદીજાના બધા પૈસા હતા ને, ઘણી દોલત હતી, એ બધી એને ખર્ચ કરી નાખી ગરીબો માટે. પોતે ભૂખો રહેતો, ત્રણ ત્રણ દિના ફાંકા કરતો, પણ એ પૈસા બીજાને એને દાનમાં કરી નાખ્યા. મમ્મીનો છોકરીઓ જીવતી દફન થતી ને ત્યાં પહોંચી જતો કે નહીં દફન કરો, એની પરવરિશ મોહમ્મદ હશે. આપજો મને, હું જાઉં છું, તમે જીવતી ન મારી નાખો. આ અલ્લાહનો રસૂલ જેને કોઈનું બુરું નહોતું કર્યું, છેલ્લી ઘડીએ માંદો પડ્યો, બીમાર છે, તાવ છે સખત, એક દી બે દી ત્રણ દી માંદા છે આપ, અને છેવટના બે દિવસ તો એવા ગયા કે આપ ઉભા ન થઈ શકે, મસ્જિદમાં નમાઝ પડવા ન જઈ શકે, નહીં એકદમ દુનિયામાં સમજી ગયા હતા છેલ્લી ઘડીઓ છે. ખબર રબીઉલ અવ્વલનો મહિનો હતો, ખબર પડી ગઈ હતી કે હવે હું બચીશ નહીં. નમાઝ ચાલુ છે, મસ્જિદમાં ઘર હતું પૈગંબરનું, હુજરા કહેવાય પૈગંબરના જે ઘરો મસ્જિદમાં હતા એ હુજરા કહેવાતા. માતા ફાતિમા બી રહેતા, પૈગંબર બી રહેતા, બચ્ચાઓ રહેતા હતા. અબા બકરનું ઘર હતું, ઉમરનું ઘર હતું, ઉસ્માનનું ઘર હતું, મસ્જિદમાં ઘરો બનાવ્યા હતા, હુજરા બનાવ્યા હતા. હકીકત એ દીદનારો, આ બધા એના ઘરો છે, અને પૈગંબર પોતાના ઘરના દરવાજામાં ઉભા છે, બડી મુશ્કેલથી તાકાત સાથે ઉભા છે, પણ ઉભા નથી રહી શકતા, મૌલાલીએ પકડી રાખ્યા છે, અને ઉભારી આવીને જુએ છે તો નમાઝ ચાલુ છે, પણ પોતે નમાઝ પડવા જઈ શકે એમ નહોતા, ત્યાં સુધી હાલી શકે એમ નહોતા, એટલી ગંભીર હાલત હતી. નમાઝ ન ગયા, પડવા ન ગયા, બેસી ગયા પોતે, કોશિશ કરી પણ ન જઈ શકે, માનો કેટલી બીમારી હશે. બધાએ નમાઝ પડીને સંદેશો મોકલાવે છે અલ્લાહનો રસૂલ કે અલી જઈને કહી દો કે નમાઝીઓ નમાઝીઓ અને બીજા બધા મુસલમાનો મદીનાના ભેરા થાય, મોહમ્મદ સંદેશો આપવા માંગે છે. ખુદાનો પરવાનો આવી ગયો છે, મોહમ્મદ આ દુનિયા છોડી જવાનું છે, પણ એની પહેલા મારે આ લોકોને એક સંદેશો આપવો છે. તમે કહો કે કોઈ જાય નહીં અને બીજા બી બધા ભેગા થઈ જાય છે, એવો કેવો સંદેશો હતો કે જે પૈગંબરને આપવો હતો? નમાઝ પડવા નથી જઈ શકતો ને સંદેશો આપવો આવશે? જાણ કરાવી દીધી મસ્જિદમાં, આખા મુસલમાનોમાં કોહરામ હતું કે અલ્લાહના રસૂલ હવે પતી જશે, શું થશે શું થશે. માણસો કેટલા ઈમાનદાર તો રોઈ રહ્યા હતા બધેથી, અને ખબર પડે કે નમાઝ પડવા નથી આવી શક્યા, એટલે નક્કી થઈ ગયું કે હવે જીવશે નહીં, હવે નહીં જીવે. બધા જમા થયા તો હજારોની મેદનીઓ,
માણસ એક ઉપર એક પડી રહ્યા છે. પૈગમ્બર ના આખરી દીદાર કરવા માટે કે નજીક હશું દીદાર થઈ જશે, નહીં તો પછી ચાન્સ નહીં મળે. અગર મોહમ્મદ નબી ને ખુદા ન કરે ને આંખો બંધ થાય તો દીદાર નહીં થાય. એક ઉપર એક કોશિશ કરી રહ્યા હતા, એટલી બધી જમગફીર લાગેલો. અને નબી મોહમ્મદ મુસ્તફા જોકે બીમાર અઠવાડિયા જેટલા રહ્યા હતા એટલે ગામો ગામ ખબર પડી ગઈ હતી ને માણસો ભેરા થઈ ગયા હતા. ઘણા દૂર દૂર ના માણસો આવેલા હતા ખબર કાઢવા કે શું થયું છે. અને પૈગમ્બર મમ્મીનો મૌલા અલી ના કાંદા ઉપર હાથ રાખી બે જણા પકડેલ છે. હરવે 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 ચાલતા ચાલતા સુફાના ચબુતરા ઉપર આવ્યા. બધા મુસલમાનો જોઈ શકે એમ નબી મોહમ્મદ ઉભા છે. અને અલ્લાહનો રસૂલ કે છે લોકો મોહમ્મદ હવે અમુક કલાકોનો મહેમાન છે, બસ હવે વધારે જીવશે નહીં. એ પહેલા હું ઈચ્છું છું કે મારા દિલમાં જે છે તમને કહી દઉં. લોકો મોહમ્મદ ખુદાના સોગંદ ખાઈને કે છે, હાથ ધ્રુજી રહ્યા છે, જીસમ ધ્રુજી રહ્યું છે, ખાવા પીવાનું નહીં હોય ને બીમારીના હિસાબે શક્તિ ખલાસ થઈ ગઈ હતી ને 63 વર્ષની ઉંમર હતી. બે તરફથી પકડી રાખ્યા છે મૌલા અલીમના મજબૂત હાથો એને બચાવી રહ્યા છે. અને અલ્લાહનો રસૂલ બોલી રહ્યો છે જો 23 વર્ષ તમારી વચમાં પૈગંબરી કરી, નાનાથી મોટો થયો, ગમે એમ તો બી એક ઇન્સાન છું. અલ્લાહનો રસૂલ કહે છે ગમે એમ તો બી એક ઇન્સાન છું. લોકો બની શકે છે કે મારાથી કોઈ ભૂલ થઈ હોય. કોણ કે છે મમ્મીનો 1,24,000 પૈગંબર સરદાર બોલે છે કે જેના માટે કોઈ અપીલ નહોતી મમ્મીનો. બની શકે છે કે મારાથી કોઈ ભૂલ થઈ હોય, મેં કોઈનું દિલ દુખાડ્યું હોય, મેં કોઈને નારાજ કર્યા હોય, મેં કોઈ ઉપર ગુસ્સો કર્યો હોય. અને તમે મારી પાસે તમારા ઝઘડાઓ લઈ આવતા હતા, તમે મારી પાસે તમારી આપસની ઇન્સાફ માટે મારી પાસે આવતા હતા. હું એકના ફેવરમાં ફેસલો કરતો હતો, બીજો નારાજ થતો હશે. ફેવર એટલે ઇન્સાફ, પણ એકને લાભ થાય અને બીજાને નુકસાન થાય તો જેને નુકસાન થતું હશે મારાથી નારાજ થયું છે. જોકે એમાં મારી કોઈ ભૂલ નહોતી, પણ આમ છતાં બી મોહમ્મદ ઈચ્છે છે કે તમે મને માફ કરી દો. જમાત પાસે માફી માંગે છે સાહેબ, કોણ માફી માંગે છે? મારી પોતાની ચોપડીમાં લખેલ નથી, કોઈ ચિત્રલેખા કે ચક્રમમાં નથી, ઇસ્લામી હદીસની કિતાબો વાંચો કાઢીને, અરે મમ્મીનો વાંચો, એ લોકોની પુસ્તકમાં લખેલ છે. મેં તમારો દિલ દુખાડ્યું હોય, કોઈને કઈ કીધું હોય, કોઈ મારાથી નારાજ થયો હોય, અને હા નબી મોહમ્મદ બોલ્યા, ખુદાના સોગંદ ખાઈને કહું છું. પૈગંબર કે છે જેના કબજામાં મોહમ્મદની જાન છે, લોકો તમે મારી પાસે અમાનત મૂકી જતા હતા. કે અમાનત એટલે પૈગંબર ને માણસો કહે કે આ પૈસા મૂકી જાય છે, તમે થોડાક વાર માટે સંભાળજો ને મેં એક મહિનાથી બચાવી લઈ જશું. તમે મારી પાસે અમાનત મૂકી જતા હતા. મારા ઉપર વ્યાધિઓ ઘણી હતી, ગલાચું પાછી દેતા ભૂલી ગયો, અને તમે ધર્મે ધર્મે ન માંગ્યા હોય એવું બી હોય મને યાદ નથી. મને યાદ નથી પણ એવું કોઈ બનાવ બની ગયો હોય. લોકો ધ્રુજતા હાથે 1,24,000 પૈગંબર નો સરદાર કહે છે મોહમ્મદ તમારી પાસે માફી માંગે છે. શા માટે પૂછો એક કરોડો મુસલમાનને કે શું જરૂર હતી? ખુદા પાસે તોબા કરત તો ન હાલત, ખુદા પાસે જોઈને તોબા કરી હોત તો ન હાલત. એ મુસલમાનો પાસે માફી માંગી રહ્યો છે. કેટલા રોવાની અવાજ આવી રહી છે, કેટલા જોઈ રહ્યા છે પૈગંબર ધ્રુજી રહ્યા છે. પાછળ ઇમામ હુસૈન અને હઝરત હસન નાના બચ્ચાઓ હતા, એ જવાનિયા જેવા ઉભા હતા. હકીકતી દિનારો ત્યારે પાછા નબી મોહમ્મદ કહે છે કોઈને શિકાયત છે? જો તમને શિકાયત નહીં હોય તો હું પાછો જાઉં છું, અને કોઈને શિકાયત હોય તો સામે આવીને મને કહે, મેં ભૂલ કરી હોય મને કહે, હું નારાજ નહીં થાઉં, હું રાજી થઈશ. તમે આવો અને બધા સાંભળે એમ કહો, હું રાજી થઈશ. અને જો શિકાયત ન હોય તો બધા એક અવાજે કહો કે મોહમ્મદ અમને કોઈ શિકાયત નથી, અમે તમને માફ કર્યું, હું જાઉં અને આરામ કરું, મારો ટાઈમ પૂરો થઈ ગયો છે. પાછળથી અવાજ આવી, અલ્લાહના રસૂલ મને શિકાયત છે. જો મમ્મીનો પાછળથી કોઈ બોલ્યો, જોરથી અવાજ આવી, બધાને થયું કે હા કોણ છે? કે ત્યાં તો પૈગંબરના ચહેરા ઉપર તો મમ્મીનો હસી દેખાવા લાગી, જયારે દિલથી ખુશ થયા હોય કે જો એમનો મરી ગયો તો ઓલાનું બોજો મારા ઉપર રહી જાત. પણ આજે એક માણસ કેવા વાળો તો મહિલો કે આ મોહમ્મદ અમને શિકાયત છે કે આવ, કે અલ્લાહનો રસૂલ ધ્રુજી રહ્યો છે, પણ કે જાઓ નજદીક આવો, કોણ છે આવો? બધાને વચમાંથી આવી રહ્યો છે, 10 ફીટ જેટલો દૂર હશે ને ચબુતરાથી. પૈગંબર હાથ ઊંચો કર્યો, બસ ત્યાં જ રોકાઈ જા. એનું નામ હતું અતાસા, ઉભો રહે. બધાએ જોયું ઉભો રહી. મેં તને શા માટે ઉભો રાખ્યો ખબર છે?
કે હવે તું કે મેં શું કર્યું છે, કેવી રીતે તારું દિલ દુખાડ્યું છે, તને શું તકલીફ આપી છે. જોરથી બોલ, જોરથી બોલ કે બધા મુસલમાન સાંભળે કે મોહમ્મદ તારો ગુનાગાર છે. જોરથી બોલ, કાનમાં આવીને કહી દે, કોઈને ખબર ન પડે એમ નહીં, વાહ ઉભો રહીને બોલ. એટલે જોરથી બોલ કે પાછળ વાળાઓ ને સામે વાળાઓ સાંભળે કે મેં ગુનો કર્યો છે, અને પછી હું એટલા જોરથી માફી માંગીશ. બોલ. પૂછવા મુસલમાનો ને શું જરૂર હતી ભાઈ? જો ઇન્સાન ના કરેલા ગુના ખુદા માફ કરતો હોય તો 1,24,000 પૈગંબર ના સરદાર ને આ કરવાની જરૂર શું હતી? જે માણસ નમાઝ પડવા માટે મસ્જિદમાં નો જઈ શકે, કોઈ માફી માંગવા માટે આવ્યો? પૂછો ને લોકો ને, લખનાર ને, કિતાબ ને, કે શા માટે આ મહિનો? ઇમામે ખુલ્લા શબ્દોમાં કીધું કે મોમન ના ગુના જો ખુદા માફ કરે તો એ રાયમ રાયમી ન કહેવાય, રાયમ રાયમી ન કહેવાય, ચાલીમ કહેવાય. નબી મોહમ્મદ ને ખબર હતી, પૈગંબર જાણતા હતા બધી વાત. પછી ઓલો ઉભો રહીને કે છે કે અલ્લાહના રસૂલ, મને એટલી શિકાયત છે કે આપણે લડાઈમાં જઈ રહ્યા હતા, તમે બી ઊંટ ઉપર સવાર હતા, હું તમારી પછવાડી હતો, પણ કે તમારાથી લાગીને જ ચાલી ગયો હતો. ઊંટ લડાઈમાં જવાની જલ્દી હતી અલ્લાહના રસૂલ, તમે ઊંટડી બહુ હરવે હરવે ચાલતી હતી, તમે એને તેજ ભગાવવા માટે, ડરાવવા માટે આમ ચાબુક ગોલ ગોલ ફેર મૂકી. મારવાનો તમારો ઈરાદો ઊંટડીને નહોતો, પણ હિસાબે જાનવર ડરીએ અને તેજ ભાગે તો તમારે જલ્દી પહોંચવાનું હતું. તમે આમ આમ ફેરવ્યું ને, અને આમ ફેરવવા ગયા એમાં એક વખત મને લાગ્યું મારી પીઠ ઉપર અલ્લાહના રસૂલ, ત્યારે મને જરાક તકલીફ થઈ હતી, બસ બીજું કાંઈ નથી. જો કે તમે જાણી કરીને હું કાંઈ નથી કર્યું, પણ તમે તો સામે જોઈને આમ ફેરવતા હતા કે, પણ હું પછવાડે હતો અને ઊંટ ઉપર હતો, મને લાગ્યું કે બસ એટલું જ કહેવાનું છે. સાબાસ અકાસા સાબાસ. સારું થયું કે મોહમ્મદ ના સીના ઉપરથી એક બોજ ઉતરી ગયો, આજે બોજ ઉતરી ગયો છે. બહુ જોરથી લાગ્યું હતું તો કે હાલાના રસો લાગ્યું હતું મને. સાબાસ કે યાલી યાલી, અકાસા ને ચાબુક મગાવીને દો કે હા, અને એને કહો કે મોહમ્મદ ની પીઠ ઉપર ચાબુક મારી દે, એટલે મારો ગુનો માફ થઈ જાય, કે મેં એને માર્યું એટલે એ મને મારે છે, ત્યારે જ ગુનો માફ થાય. અરે પૈગંબર માંદા છો, ધ્રુજી રહ્યા છો, છેલ્લા કલાકો છે ને બોલો, તમને મારે અને એવી રીતે માફ થાય, ખુદા પાસે તોબા કરો. તો કે નહીં, ખુદા માફ નહીં કરે, મોહમ્મદ ના ગુના નથી કરતો માફ, એની પાસે માફી માંગવી પડે. આવો કે સામે ચાબુક લેવો. મૌલા લઈએ ચાબુક ફીક્યો અકાસા પાસે, કે લે અકાસા એ ચાબુક લીધો. રસૂલુલ્લાહ હસતા હસતા બોલાવે છે, આવો અકાસા, આવો આવો. ડરમાં તું લોકો એના ખેંચી રહ્યા છે કપડા પકડીને, બે સાઈડ ઉપર માણસો હતા ને, ઘરે દયા આવે ને ખાવા માણસ છેલ્લી ઘડી, અને મારું એને ખેંચી રહ્યા છે, આવવા નથી દેતા. નબી મોહમ્મદે જોઈ લીધું, હટી જાઓ બધા, કે કસમ ખુદાના કોઈ વચમાં ના આવે, કે હટી જાઓ અકાસા, આવો સામે, હું જોઈ રહ્યો છું, આવો જલ્દી આવો ચબુતરા ઉપર. બોલો, આવીને ચડી ગયો પગથિયા. હા અકાસા, અરે જેટલા જોરથી મેં માર્યો હોય શરમાતો નહીં, નહીં મારો જરાય ખ્યાલ નહીં કરતો, જો મને ખ્યાલ કરીને હરવેથી મારીશ ને તો મોહમ્મદ નારાજ થશે, નહીં તો મારો ગુનો માફ નહીં થાય. જેટલા જોરથી મેં માર્યો હોય ને એટલા જોરથી તારી આત્મા શાંત થાય ત્યાં સુધી માર. ત્યારે ઓલો કહે છે કે અલ્લાહના રસૂલ, એક વાત કહું તો, કે હા, તમે જયારે મને ચાબુક માર્યો તો ને, કે ત્યારે મેં ખમીજ નહોતું પહેર્યું ને મારી પીઠ વાસો ઉઘાડો હતો, એટલે મને વધારે માર લાગ્યો હતો. અત્યારે ખમીસ પહેરેલું છે, કે પૈગંબરના પાસે એટલી તાકાત નહોતી કે પોતાનું પહેરણ પોતે એકલા પોતાના હાથે કાઢી શકે. મૌલા અલીને કે છે કાઢી દો, કાઢી દો, કે કારણ કે જો ખમીસ પહેર્યું હશે ને અકાસા માનશે ને તો મને બરાબર નહીં લાગે, ખમીસ થી બચી જાય કે હું, કાઢો ખમીસ, કે ખમીસ કઢાવી, ખમીસ કઢાવીને ઉઘાડી કરી પીઠ ને, કે અકાસા માર, માર અકાસા, કે જેટલું મેં તને જોરથી માર્યું એટલા જોરથી માર, કે ત્યારે ઇમામ હુસૈન અને હઝરત હસન આવ્યા સામે. અકાસા, ખુદાના વાસ્તે નહીં મારતો, નહીં મારતો અકાસા, ખુદાના વાસ્તે પકડી લીધો, પૈગંબરનું ખમીસ નીકળી રહ્યું છે, ઓલા એ પકડી લીધો, નહીં મારતો અકાસા, અકાસા તને કસમ છે ખુદાના નહીં મારતો, નાના જાને ગુનો કર્યો છે ને તારો એ, અને તારા દિલમાં બદલો લેવાની ઈચ્છા છે ને, હુસૈન અને હસન ની પીઠ ઉપર 10-10 ચાબુક મારી લેખી, અમારા બંને ને માર ત્યાં સુધી કે અમે પડી જાય, કે માર અમને બંને ને માર, પણ નાના ને મૂકી દે અકાસા, નહીં અમને માર, કે પકડી લીધા બે ભાઈઓ એ બે હાથ પકડી લીધા અકાસા ને, નહીં અકાસા નહીં અમને મારજે, કે પણ આને નહીં મારતો. નાના કે અમુક કલાકના મહેમાન છે, પૈગંબર નું ખમીજ નીકળ્યું હતું, તરત જ આપણે જોયું કે મારા નવા સાહેબોને પકડી લીધો ને રોકી રહ્યા છે ને મારવાથી, હટી જાઓ, કે અલ્લાહ નો રસૂલ કે હુસૈન હસન હટી જાઓ, અકાસા ખબરદાર જો હાથ લગાડ્યો છે છોકરાઓને તો,
હુસેન અને હસન તમારા ગુનેગાર નથી, મોહમ્મદ તારો ગુનેગાર છે. નહીં, મારું હોય તો મને જ ઘેરે નહીં. હટી જાઓ તમે, ક્યાં વકાસ આવો? માર મારી પીઠ ઉપર કે માર કે, મોહમ્મદ નો ગુનો માફ થશે, મોહમ્મદ રાજી થવાનું. દાખલા નો મતલબ સમજા, ઇસ્લામિક કિતાબમાં દાખલો છે. શા માટે દાખલો આપ્યો? મેં તમને અહેસાસ થાય મમ્મી નો કે પીરો એ ગિનાનમાં લખ્યું કે ઇમામે જે ફરમાન કર્યા છે ખોટા નથી, કે મોમન ના ગુના કરશો તો માફ નહીં થાય. ઇમામ નો મોટામાં મોટો ગુનો કરો તો ચાલશે, ઇમામ રહેમ રહેમે છે, ક્યારે દયા આવે, ક્યારે રહેમત નો દરિયો જોશમાં આવે અને માફ કરી દે. પણ કોઈ મોમન ના ખુદા ના વાસ્તે ગુના નહીં કરતા મમ્મી નો, એ ગુનો માફ નથી થતો. પીરે લખ્યું, પીર સંમત અને પીર સદરદીન બે પીરો ના ગિનાન ના પાઠો તમને કહું. સતગુરુ કહે રે, પાંચ હતી આ પરલોક થી, તે તો લખી લોહા ને લાઈ, તે ફાટે કે ફીટે નહીં, તે ભોગવી છૂટે જાય. હું એનો મતલબ બતાવું, તમે કદાચ ગુજરાતી નહીં સમજતા હો. પાંચ હતી આ પરલોક થી, પાંચ એવા ગુનાઓ, હત્યા ન્યાય ગુનાઓ, પાંચ હતી આ પરલોક એટલે ઓલી દુનિયામાં, એટલે કે ખુદાવન તાલા પાસે અર્ધી અઝીમ ઉપર એ નોંધ થઈ છે કે આ ફલાણા પાંચ ગુનાઓ માફ નહીં થાય, કોઈ પણ હિસાબે માફ નહીં થાય. પાંચ હતી આ પરલોક થી, તે તો લખી લોહા ને લાઈ, લોઢાની કલમ થી લખાણી છે, લોઢાની કલમ થી લખાણી છે. તે ફાટે કે ફીટે નહીં, તે ઓછી ન થાય કે ઘટાડાય બી નહીં, કે એની માફી બી ન હોય, કે તોબાથી બટે નહીં. તે ફાટે કે ફીટે નહીં, તે ભોગવી છૂટે જાય. એ તો ભોગવવી જ પડશે, કે એ મોહમ્મદ ને કેવું જ પડશે કે માર ચાબુક, ભોગવી છૂટે જાય પછી પીર કે છે. સતગુરુ કહે રે, એવી પાંચ હત્યા જયારે કલમાં એ થશે, એવા પાંચ ગુનાઓ જયારે કલજુગમાં થશે, આ કલજુગ કલ એટલે કલજુગ, એવી પાંચ હત્યા જયારે કલમાં એ થશે ત્યારે અમે તે છુપી જાય. હું છુપાઈ જવાનો છું, પીર કે છે હું છુપાઈ જઈશ, અમે બધા છુપાઈ જશું, સામે નહીં આવીએ મેદાનમાં. એવી પાંચ હત્યા જયારે કલમાં એ થશે ત્યારે અમે તે છુપી જાય. ભાઈ, ગત ભેળા મળીને જો પાપ ઉતારશે ને, પીર કે છે, તોય પાપ ન જાય. કે જો ગત ને બી કહી દો કે તમે બધા મળો, એક સાથે મળીને બી કોશિશ કરો કે આના ગુનાઓ માફ થાય, પીર કે છે હું છુપાઈ જઈશ, અમે બધા પીરો છુપાઈ જશું અને પાપ જાશે નહીં, નહીં અને નહીં, કોઈ પાપ ન જાય. કે આખી ગત મને તો નહીં જાય. કે હવે તમે કઈ પાંચ હત્યા કે પીરે ખુલાસો કર્યો. સતગુરુ કહે રે, કરમ તો સર્વે ઉતરે, જે બી તમે કર્યા હોય અમાલ, ગુનાઓ કે પાપ કે જે બી, એ બધા એની માફી છે. કે છે પીર ઉપર આરોપ લગાડ્યો તો માફ નહીં, નિંદા કરે તો માફ નહીં, પર સતગુરુ કહે રે, કરમ તો સર્વે ઉતરે, ન ઉતરે પર નિંદા ને આળ, પર ગવન ન ઉતરે. હમણાં જ કીધું દાઉદ નબી એ બદ નજર કરી હતી, પર ગવન, બદ નજર કરશો યા એવું કામ કરશો એવી માફ નહીં થાય, એની પાસે જવું પડશે. પર ગવન ન ઉતરે, ન ઉતરે આઠ હત્યાને બાર. પોતે સુઈસાઈડ કરી લે, આત્મહત્યા કરી લે, મરી જાય ના, હિંમત માણસો જ મરે છે. કાચા ઈમાન વાળા આત્મહત્યા કરે છે અને કાકો છોકરાને મારી નાખે. ત્યાં પછી ઘણી માતાઓને કહી દઉં છું, ઘણી વખત એવું બને છે કે છોકરામાં જીવ આવ્યા પછી અબોર્શન કરે છે, એવું નહીં કરવાનું મમ્મી, એ બાળ હત્યા થાય છે. ચોથા કે પાંચમા મહિનામાં જીવ આવી ગયો હોય, ડાક્ટરોને પૂછજો તમે, અને તે પછી જો કહો એવી ગોલી કે ટેબ્લેટનો વપરાશ કરવામાં આવે અને એ અબોર્શન થાય, એને સમજો કે ડિઝોલ્વ કરવામાં આવે, તો એ બાળ હત્યા થઈ જાય છે. એવું નહીં કરવાનું, પહેલેથી કોઈ પ્રોગ્રામ કરવો અલગ વસ્તુ છે, પણ જીવ આવ્યા પછી એને ખલાસ કરવો એ બાળ હત્યા થઈ જાય છે. અને પીર્યાનો ઇશારો કર્યો છે કે આવા ગુનાઓ જે થાય છે એની કોઈ માફી નથી હોતી. પીરે કીધું, એક ગુનો નિંદા, બીજો ગુનો કોક ઉપર ખોટો આરોપ, ત્રીજો ગુનો બદ નજર, ચોથો ગુનો આત્મહત્યા પોતે કરી સુસાઇડ કરી લેવી, અને પાંચમો ગુનો બચ્ચાને મારી નાખવા. આ ગુના થશે પીર કે અમે છુપાઈ જવાનું, કલજુગમાં કીધું છે થશે અને અમે છુપાઈ જશું, અને છુપાઈ જશું, સામે નહીં આવીએ, અમે સામે નહીં આવીએ. જમાત ગમે એટલા તમારા મુખી માંગે, યા અલી તું ગત જમાત જા કુલ ગુના માફ કર, ઓલો કહે છે નહીં જમાત કે ઓલો કહે છે નહીં કા તો કે લખી ગયા છે, અમે લખ્યું છે, લખી લોહા ને લાઈ, લોઢાના કલમ થી લખાયેલી, એને મીટાવા માટે આ મુખી બાપા બિચારા શું કરીએ, કે કોઈ દિવસ માફ નહીં થાય. તમને ખબર છે આપણા વડવાઓ બોલતા બિચારા, હાથે તે સાથે, જે આપણે હાથે કરીએ એ જ આપણી સાથે, પાછળ વાળા ભલે ગમે એ કરતા હોય. તો ઘણા માણસો અમે જોયા અમારા ઇન્ડિયામાં, તમારા પાસે બી હશે, મુખી સાહેબ મારે મારી હયાતીમાં જ કઈક કરવાનું છે,
પોતાની હયાતીમાં પોતાની મિલત બચાવી લે, પોતાની હયાતીમાં પાટ ઉપર જે કઈ મૂકવાની ઈચ્છા હોય મૂકી દે, પોતાની હયાતીમાં છાંટો નખાવી લે, પોતાની હયાતીમાં ગુના માફ કરે. ઘણા અમે જોયા જયારે લાગે કે હવે બસ ઘણો ટાઈમ થઈ ગયો છે ને હવે ભરોસો નથી રહ્યો, બધા પાસે માફી માંગતા ફરી અમે જોયા છે. બધા પાસે માફી, અમારા હૈદરાબાદના જેવા જમાતખાનામાં તો મમ્મીનું એલાન થાય છે, ચલા મેરિયા મરુમાં દુનિયા છોડી ગયા છે, તેઓ આપણી વચ્ચે નથી. એના કુટુંબીજનો તરફથી અરજ કરવામાં આવે છે, અનાઉન્સમેન્ટ થયો એના કુટુંબીજનો તરફથી. આમી થતું હશે, મેં જોયું નથી એટલે કહું નહીં. અનાઉન્સમેન્ટ કરવામાં આવે કે એના કુટુંબીજનો તરફથી અરજ કરવામાં આવે છે કે જમાતની અંદરથી એને કોઈનું દિલ દુખાડ્યું હોય, કોઈના ગુના થઈ ગયા હોય, કોઈને નારાજ કાંઈ બી થયું હોય તો જમાત મોટું મન રાખે અને એને માફ કરી દે. કારણ કે એ માફ કરશે તો જ ઇમામ માફ કરવાનો. એટલા જમાતના ગુનાની માફી માટે અમારા પીરોએ અને ઇમામોએ આવા રસ્તાઓ બતાવ્યા છે. અને આપણે ખાનામાં ક્યારેક ક્યારેક બચામણી માટે કપડા રાખીએ છીએ, કોઈ માણસ પૈસા વાળો સોનું રાખે છે. તમે એમ નહીં સમજતા કે આ પીરોના દિમાગની વાત છે, એ બધું કાઢી રાખજો દિમાગમાંથી, રાખવું જ નહીં દિમાગમાં કે આ પીર સદરજીને બાપાની ઇન્કમ વધારવાનો રસ્તો કર્યો છે. કોઈ બેઈમાન માણસો આપણામાં બેચાર હોય ને એ પછી આવી ચાવીઓ ફેરવા કરે કે આમ છે આમ છે, આ બધું ઠોકમ ઠોક છે, ઇસ્લામમાં નથી, ફલાણામાં નથી, આપણી પાસે છે, આ બધું થતી છે, આવી વાતો થતી હોય. આજે ઇસ્લામમાં છે અને અલ્લાહના રસૂલના જમાનામાં બની છે. તમે ઇતિહાસ વાંચો તો તમને ખબર, એડવિન આર્નોલ્ડ જેવો રાઇટર લખે છે પોતાની કિતાબ પ્રીચિંગ ઓફ ઇસ્લામ ની અંદર, એ સ્ટાન્ડર્ડ કિતાબોમાં લખેલું છે, દુનિયા કબૂલ કરે, મુસ્લિમો કબૂલ કરે છે. બતાવો તમે એને, એ સમજ્યા નથી બાકી કબૂલ કરે છે. આમ તમે કોઈ મુસલમાનને કહો કે કુરાનમાં કે એમાં ક્યાં લખેલું છે કે આપણે અસલ મકાને જાય, તો કે અસલ મકાન ક્યાં હોતા, નો માને, જન્નતે દોજખમાં માની લે, પણ અસલ મકાન ખબર ન હોય એને. પણ એ બોલે જરૂર, કોઈ મરી જાય ઇન લીલા વૈના લીલા રાજે હોન, એટલે શું તો આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં જવાનું, તો એ જ અસલ મકાન કહેવાય. પણ ખબર હોય નહીં, જ્યાંથી આવ્યા ત્યાં જવું જ અસલ મકાન, કે આપણે આવ્યા છીએ રીજ મકાને પાછું જવું છે અસલ મકાન કહેવાય, તો એ ખબર નથી કે જન્નત તો જ ખબર છે. એટલે ખબર નથી, લોકો જાણતા નથી, બોલે છે સમજતા નથી, જાણતા નથી. એટલે આપણી વાત મૂકી દે, પણ હું તને બતાવું સાબિત કરીને. એ લોકોની જ કિતાબમાં હદીસોમાં બી છે, હદીસ બી છે ને એવી પ્રખ્યાત હદીસ કે આજકાલ આપણને લાગે કદાચ હદીસ સાચી નહીં હોય, બિસ્તરી તમે એવી હદીસ બયાન કરીને અમારો દિમાગ ખરાબ કર્યો, હું તમને સાબિત કરી દઉં કે હદીસ સાચી છે. કારણ કે પીર સદરદી એના પર પોતાની છાપ મારી છે, પીર સદરદી છાપ મારતો થયો, એટલે આપણને નક્કી થયું કે હદીસ સાચી છે. પૈગંબરની એકમાત્ર દીકરી હતી બીબી ફાતિમા, ખબર છે તમને, ફાતિમા નામ હતું. બીબી તો રેસ્પેક્ટ થી આપણે કહી છીએ, ભાઈઓને બીબી કહેવાય, મુસલમાનો બીબી કહે છે, સારો શબ્દ છે બીબી. આપણે કદાચ બાઈ કહેતા હોય, એ લોકો બીબી કહે, બીબી નહીં, બીબી એટલે બાયડી, બીબી બાનુ છે, બાનુ કઈ નહીં, બાઈ. માતા ફાતિમા બહુ ગરીબ હતા, સાદી થઈ તો બી ગરીબ અને સાદી થઈ ગયા પછી બી ગરીબ હાલત, બચ્ચા થયા તોય ગરીબી. એના ઘરમાં હીટર કે કુલર કે કાંઈ નહીં હોય, એવો વિનો કાંઈ નહીં, કોઈ સગવડતા જ નહીં. અને ઓલું મટીનું ઘર લીપવાનું, પાણી બી પોતે ભરવાનું, ઓલી ઘંટડી પીસીને આટો બી પોતે કાઢવાનો, બચ્ચાને પકાવીને પોતે ખવડાવવાનું, બર્તનો પોતે માંજવાના, ધણીનું ધ્યાન રાખવું, પછી તો કે પછી બાપાનું બી ધ્યાન રાખવું અને અલ્લાહના રસૂલનું. અને પાછું તો કે રસૂલનો હુકમ કે પાડોશમાં કે દૂર દૂર સુધી બી જો કોઈ ઠેકાણે કઈ તકલીફ આવે કોઈ બાઈ ને, યા કોઈ બાઈ પ્રેગ્નેન્ટ હોય, યા કોઈ બાઈ આંધળી હોય, યા કોઈ બાઈ વિધવા હોય ને એને કઈ જરૂર હોય, તો ફાતિમા તારે જાઉં, મને શિકાયત નો આવવી જોઈએ, તારે એનું બી કામ કરવું, ઘરના બી કરવા ને પારકા બી કરવા, મહિલાના બી કરવા ને ગામના બી કરવા, અને એકલી બાઈ અને ઘરમાં ખાવા નહીં, ત્રણ ત્રણ દિના ફાંકા હોય, ભૂખા પેટે કરવું. અને માતા ફાતિમા હસતે મોઢે કરતા હતા, હસતા મોઢે આવા કામ કર્યા છે. અને એક જ જોડી પહેરવાના કપડા ને એ બી થીગડા મારેલા હોય, અને એમાં કંતાનના થીગડા, કંતાનના થીગડા, સાદીમાં કોઈ 50-60 સાડી અને બાબાઈ નહોતી આપી, એ બી 72 થીગડા નો આબો આપ્યો હતો, થીગડા મારેલો, તો ક્યાંથી ઘરમાં હોય કઈ, એવું જ પહેરતા હતા બિચારા. ઓઢવા કે બિછાવાની કોઈ ચીજ ઘરમાં નહીં સારી, પોતાને લોકોની નજરથી છુપાડવા માટે કોઈ કપડા ને કે ચાદર નો ટુકડો નહીં ઘરમાં, આવી હાલત હતી. હકીકતી દીદારો, એક વખત મૌલાલી ઇન્ચાર્જ હતા બૈતુલ માલના, બૈતુલ માલના એટલે કે જે મુસલમાનો પાસેથી માલ આવતો, ઝકાત દસોન જેવી પૈસો જમા થતો, કે પછી લડાઈઓમાં જે હથિયારો જીતીને આવતા, યા ગનીમતનો માલ જે આવતો એમાંથી જે ખોમસ એટલે 5 મહિસો ઝકાત આવશે, બધું બૈતુલ માલમાં જમા થતું. અને પછી પૈગંબર અને મૌલાલી નક્કી કરતા કે કોને કોને કેટલા કેટલા આપવા જોઈએ, હિસ્સો થતો મુસલમાનોની અંદર. અને પરકુમને બી આપ્યા છે એવું ઇતિહાસમાં છે, આપણે જોઈશું પછી ક્યારે. તો પછી આ
બધાના હિસ્સા થાય એમાં મૌલાલી નો હિસ્સો આવે તો મૌલાલી ના ભાગમાં જે પૈસા આવ્યા એ મૌલાલી એ મોકલાવ્યા. પૈગંબર ગામ માં નતા, હિસ્સો બધાનો થઈ ગયો. મૌલાલી ઇન્ચાર્જ હિસાબ કરવામાં પાકા મૌલાલી. પૈગંબર લડાઈમાં ગયા ત્યારે પાછા નતા આવ્યા. મૌલાલી એ પોતાનો હિસ્સો સલમાન ફારસ ને આપ્યો ને કીધું જા ને ફાતિમા ને આપી દેખી. સલમાને જેને આપ્યા કે આ પૈસા બૈતુલ માલ માંથી હિસાબ માર્યા છે. મૌલાલી એ ઘણી મોકલેલા ખરાબ ને કમાણી છે. સલમાન કે તો ઘણા પૈસા છે તો ખા કે તમે બોલો શું લેવા માતા કે જે કયો આવી દો. બીજું શું કે થોડાક જવલી આવી બધી ખાવા પીવાની ચીજો મંગાવી બધી પકાવી લઈ છીએ. મેં તમને ખાધું નથી પણ હવે વાંધો નહીં આ ચીજ આવી ગઈ છે તો એટલું જ મંગાવું છું કે પૈસા તો ઘણા વધશે આમાંથી કે એટલે હિસાબે જે ચીજો મંગાવી હતી હિસાબે બચત થવાની કે સલમાન કે બચશે પૈસા તો ક્યાં કે પૈસા બચશે. એક ઈચ્છા છે મારી કે ઘણા દિવસોથી છે કે શું છે કે માતા. સલમાન પૂછે છે સામે આવીને માતા શું છે કે તો કે આજ સુધી કે મેં કોઈ દાગીનો નથી પહેર્યો. બાયુને દાગીનાનો બહુ શોખ છે. ઘણી બાયુને જોતો દાગીના પહેરતી હોય છે. ફાતિમા રસૂલ ની દીકરી છે પણ દાગીનો નથી પહેર્યો. કોઈ દેજમાં તો નહીં પણ છે જ નહીં મારી પાસે. સલમાન કે બીજી બાયુને જોઉં ને એટલે ઘણી બાયુ મને પૂછે કે તમે કેમ નથી પહેરતા. એને થોડી કહેવાય કે ઘરમાં ખાવા નથી દાગીનો ક્યાંથી આવે એમ ન કહેવાય નહીં. તો એક કામ કરીને સલમાન કે મારા દિલમાં ઘરમાં છે કાંઈ નહીં તો કાંઈ નહીં ખાલી કાનના બે ઇરિંગ હલકા વાળા મળશે એ લાવી લેતો કે હું પહેરું તો મને થાય કે નહીં. બધી બાયુ દાગીના પહેરે મેં બી કાંઈક પહેર્યું છે. માતા કે આવી જશે બહુ સસ્તા છે કે અને એના સિવાય બી પૈસા બચશે કે માણસો જાતા હોય ને રોડ ઉપરથી તો મને જોઈ જાય. મારે છુપાઈ છુપાઈ ને ખૂણે કચકી બેસવું પડે છે. એક સારો કપડાનો ટુકડો આવજે ને પડદો બનાવી દઈએ એટલે હું આરામથી બેસી તો શકું ઘરમાં. માતા કી બી આવી જશે કે ત્યાં સલમાન લાવ કે સલમાન તો દોડતો દોડતો ગયો. ચીજો લઈ આવ્યો કાનમાં પહેરવાના બે ઇરિંગ લાવ્યો અને એક પડદો લાવ્યો. માતા બધું લાવી દીધું. માતા બહુ રાજી થયા ઇરિંગ પહેર્યા. સલમાન જિંદગીમાં પહેલી વખત બચ્ચાઓની મા થયા પછી ફાતિમાને આજે ઇરિંગ નસીબ થયા છે. અને એ બી એટલા માટે કે બાયો મને પૂછે કે તમે કેમ નથી પહેરતા. અરબની બાયોમાં રિવાજ બહુ દાગીના પહેરવાનું એટલે કે હું ને તો કે મને શું જરૂર છે કે પડદો બી બાંધો ઘરમાં. રસુલ્લા બે ત્રણ દી પછી પાછા ફેર્યા આવીને આપણી આદત નમાઝ પડે શુક્રાના અદા કરે ખુદાના અને પછી કહેજો મારી દીકરીને મળી આવું પછી આપણે બધા બેઠીને વાતો કરશું. સાહબાને બધાને રોકીએ બેસવા મસ્જિદ પાસે હું દીકરીને મળી આવું અને દીકરીને મળવા માટે આપણો નિયમ હતો દીકરીને મળવા પહેલે આવે. નાના બચ્ચાઓને લઈને પ્યાર કરે બહુ ચાહતા પૈગંબર ઇમામ હુસેન અને હઝરત હસનને. આવ્યા ઘર પાસે આવીને એકદમ જોયું તો પડદો નવો હશે. સાવ ઘેરે થયો કે આ તો અંદર આવી જાવ કે છે પૈગંબર. અંદર કદમ મૂક્યો તો દીકરીના તરફ ધ્યાન ગયું કાનમાં એરિંગ લટકે છે. આ બીજું નવીનતા. પેલી નવીનતા પડદો ને બીજી નવીનતા એરિંગ. બસ કઈ વાત કરવી કે બેસવું ઉઠવું કે પાણીનો ગિલાસ પીવો તો અલગ. રસુલ્લા એ જ વખતે બહાર નીકળ્યા અને ચાલ્યા ગયા મસ્જિદ તરફ. હવે ફાતિમાને થયું કે મારો અબ્બા નારાજ થઈ ગયો. અલ્લાહનો રસૂલ નારાજ થયો શા માટે. મેં તો કોઈ ભૂલ નથી કરી. મેં તો માન આપ્યું આવકાર આપ્યું કેમ વયા ગયાથી. ફાતિમાથી નારાજ. પોતે વિચાર કરે તો તરત સમજમાં આવ્યું કે હા બને શકે છે નારાજ થવાના કારણ કે બે ચીજ નવી છે પડદો ને કેરી અને અલ્લાહના રસૂલને પસંદ નથી આવવાથી. ખ્યાલ આવ્યું હજી તો પૈગંબર કાંઈ નહોતા બોલ્યા વયા ગયા ગુસ્સામાં. એ જ વખતે પડદો કાઢીને જૂનો બાંધો કાનમાંથી એરી કાઢ્યા અને કાગરમાં બાંધ્યા. ઇમામ હુસેન અને હઝરત હસન ને બોલાવે છે અને આંખમાંથી આંસુ પાડતા જાય છે. માતા ફાતિમા ને કહે છે બેટા તારા નાના આજ આવ્યા હતા પણ તારી માથી ભૂલ થઈ ગઈ છે. એને ગુનો કર્યો છે. તારી માં ગુનેગાર છે અને એ બી ખુદાવત તાલાની ગુનાગાર છે અને એટલા માટે તારા નાના નારાજ થઈને તારી માં ઉપર નથી વયા ગયા છે. બેટા તમે જાઓ નાના પાસે અને માફી માંગો મારા તરફથી અને કહો કે ફાતિમા જ્યાં સુધી તમે માફ નહીં કરો પાણીનો ગિલાસ બી નહીં પીએ નહીં. ફાતિમા આ બંને ચીજો મોકલાવે છે. ઇમામ હુસેનના હાથમાં એરી ગાય પા હઝરત હસનના હાથમાં ઓલો પડદાનું કપડું આવી આ લઈ જાઓ તમે લઈ જઈને તમારા નાનાને દિયો અને કયો
કે અલ્લાહના રસૂલ, અને જે કરવું એ કરો, બૈતુલ માલમાં નાખી દો તો બૈતુલ માલમાં નાખો, ખુદાની રાહમાં ખર્ચ કરવું હોય તો એમાં કરો, દાંડી કરવી હોય ઓક્શન કરવું હોય તો ઓક્શન કરો, જે તમને ઠીક પડે એ કરો, પણ તમારી બેટીનો ગુનો માફ કરી દો. અને હવેથી કેજો બેટા કે હવેથી ફાતિમા ખુદાના સોગંદ ખાઈને કહે છે કે જિંદગીમાં ફરી કોઈ દી આવી ગલતી નહીં કરે. પાપ ઉતરાવી હસન કબીરદીન લખી ગયા, પાપ ઉતરાવી જે પાછા નહીં કરે, સો જીવ હફ તુમકો પ્યારા કે, પાપ ઉતરાવ્યા પછી પાછું ન કરે તો, પાછું ન કરે તો મને વાલો લાગશે. હું નહીં કરું કે તમારા નાનાને કહી દઉં કે ફાતિમા ખુદાના સોગંદ ખાઈને કહે છે કે આવી ભૂલ આવી ગલતી આવો ગુનો ફરીથી નહીં કરે, એને માફ કરી દો, એક વખત માફ કરો, અને તમે ઘરે આવશો તો જ ફાતિમા સમજશે કે માફ કર્યું છે, નહીં તો પાણીનો ઘૂંટડો પીવો આરામ છે. બચ્ચાઓને સમજાવી અને માએ રવાના કર્યા, ને પોતે ઉભી છે તસ્બી કાઢતી કાઢતી ખુદાવંત તાલા પાસે ગિરિયાદારી કરે છે ગુનાની માફી માટે. અને બંને છોકરા ગયા, પૈગંબર તો બેઠા છે સાબાઓ સાથે, વાત થઈ રહી છે, હસી મજાકમાં બધું ચાલી રહ્યું છે, હદીસો ને કુરાનની વાતો થઈ રહી છે. આ બંનેને જોયા, છોકરા બી કેવા અમતા આવે ને તો ખોરામાં બેસી જાય, પીઠ ઉપર સવાર થઈ જાય, વાતો કરવા લાગી જાય, પણ આજે એને મૂળ ખબર હતી. દૂર જઈને ઉભા રહી ગયા બે માસુમો, એક અમારો ઇમામ હુસેન હતો, મૌલાના હાજર ઇમામના દાદાશ્રી, અને એક તરફ હઝરત હસન પીર હતા, બે ઉભા છે. પૈગંબરે જોયું કે કેમ મારી નજીક નથી આવતા બચ્ચા, આજે તમારા ખોરાઓ નમાઝ પડતા હોય ને રસૂલ અક્રમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નમાઝ પડતા હોય તો આ છોકરા જઈને પીઠ ઉપર બેસી જતા, ચાલુ નમાઝમાં બેઠા, એટલો બધો પ્યાર હતો. અને પૈગંબર બી ઘરે આવે ને અને બચ્ચા રસ્તામાં મળે ને તો એક તરફ ઇમામ હુસેન ને બેસાડે, એક તરફ હઝરત હસન ને બેસાડે, અને અલ્લાહનો રસૂલ લઈ જાય ઘોડો કરીને, આવો મારી સાથે ઘોડા થતા કે હું ઘોડો થાઉં, બચ્ચા બેસો મારા ઉપર, બહુ લાડ કરાવતા રસૂલ અક્રમ. ઘણી વખત હદીસમાં લખેલું છે કે છોકરાને રાજી રાખવા નમાઝ પડતા હોય ને ઇમામ હુસેન બેસી ગયા હોય ને તો સીધો લાંબો કરી નાખ, આખી જમાત એટલો મોટો સીધો કેમ કર્યો, જલ્દી કેમ નથી ઉડતા. એક વખત તો એ કીધું કે અમને લાગ્યું અલ્લાહના રસૂલ કે આપની રૂહ કબ્જ થઈ ગઈ છે, સીધામાં ત્યાં પૂછા જ નથી આ કીએ, તો કે ઇમામ હુસેન બેઠા હતા ને કે મને મન ન થયું કે એને ઉભો કરી અને સીધો ટૂંકો કરવો છે. મેં કીધું ભલે જ્યાં સુધી એનું મન હોય ત્યાં સુધી બેસે, પછી સીધો પૂરો કરી શકીએ. એવી હદીસો લખી છે લોકોએ, એ લોકો લખે છે, આપણને તો કઈ ખબર નથી, જોકે આપણા ફેવરમાં છે, પણ એ લોકો લખી રહ્યા છે. ખુદા લખાવે ને, પીર જવો પીર જો કહેતો હોય, સોહી વચન મારા મુખમાંથી કાઢો, જો સાહેબ તુજ ભાવે અને તુજ ભાવે સોહી કામ કરાવો, મુજ સીર દોષ વધે. જ આ પીર લખીએ તો ઓલા બિચારાનો વાંક શું પછી, એ જેવું કરાવે એવું લખતા હોય ને. છોકરા ગયા અને ઉભા રહી ગયા તો પૈગંબર બોલાવે છે, બેટા આવો છીએ, પેલી પેલે બોલાવવા પડ્યા, નજીક ગયા ને પાછા ઉભા રહી ગયા. ત્યારે પૈગંબર ને લાગ્યું કે વાતાવરણ ગંભીર છે, છોકરા ખોરામાં બી નથી બેઠા, આજે નહીં આજે ઉભા છે અદબથી, જરૂર કઈક છે કે બેટા શું છે કે આંખમાંથી આંસુ છે ઇમામ હુસેન ના, શહીદ કરબલ્લા થઈ ગયો પાછળથી, ઇસ્લામ દીન ને જીવંત રાખવા માટે જાન આપી દીધી એ ઇમામ હુસેન, જેને મોહમ્મદ જાણતા હતા. આંખમાંથી આંસુ પડે છે તો પૈગંબર નું સીનું કપાઈ રહ્યું છે, ઇમામ હુસેન ની આંખ નું એક આંસુ, રસૂલુલ્લાહ ના કેટલાય ખૂણના ટીપાઓ પડી જાય તો મંજૂર હતા, આંસુ એને મંજૂર નહોતો, એ આંસુ પડે છે તો પૈગંબર નું દિલ કપાઈ રહ્યું છે. બેટા શું છે કે નાના જાન, મારી માએ આ એરિંગ મોકલ્યા છે, હઝરત હસને કીધું આ કપડું મોકલ્યું છે. નાના જાન, મારી માં રોવે છે ઘરમાં, ખુદાના સોગંદ ખાઈને કહે છે કે એનો ગુનો માફ કરી દો, ભૂલ થઈ ગઈ છે કે બળાવેથી નહીં કરે, ખુદાની કસમ ખાઈને કહે છે અને તમારી બી કસમ ખાય છે કે નહીં હવે આ ગુનો ફરીથી નહીં કરે છે, એક વખત એને માફ કરી દો, એક વખત માફ કરો. માફી માંગે છે મારી દીકરી, તો કે અલ્લાહના રસૂલ રોવે છે કે એને પાણીનો એક ઘૂંટડો નહીં પીએ જ્યાં સુધી તમે એમ નહીં કહો કે ખુદા એને તમે એને માફ કર્યું છે. બીજું શું કીધું, એરિંગ અને આ પડદો જે કરવું હોય તે કરો, બૈતુલ માલમાં નાખી દો, ગરીબને આપી દો, દાન કરી દો, કાંઈ બી કરો પણ માફ કરો બસ. અને કહેશીને શા માટે કપડાં લાવો છો ખાનામાં, શા માટે દાગીના લાવો છો, આ તમને દાખલો દઈ રહ્યો છો, સાંભળો મમ્મીનો, તમે કાંઈ બી કરો. પૈગંબરે કીધું બધા સામાન જોયું, તમે મારી દીકરીના ઘરે ગયો, તમે મને પૂછ્યું ને પાછા કેમ જલ્દી આવતા રહ્યા, અલ્લાહના રસૂલ ખુલાસો કરે છે મારી દીકરીથી ભૂલ થઈ ગઈ શીખીએ, એના માટે હું નારાજ થઈ ગયો હતો, પણ હમણાં તમે સાંભળ્યું કે મારા બચ્ચાઓ આવીને કહી રહ્યા છે મારી દીકરી પોતાના ગુનાની માફી માંગી રહી છે અને એની ઈચ્છા દર્શાવી છે કે આ ચીજ હું કોઈને બી આપી દઉં, બૈતુલ માલમાં દઈ દઉં, દાન કરી દઉં, કાંઈ બી ઉપયોગ કરું, બોલો તમને મંજૂર છે? પછી અલ્લાહના રસૂલે કીધું આ ઇરિંગ
અને આ પડદાના પૈસા બૈતુલ માલમાં નાખો અને પછી એનો ઉપયોગ કેમ કરવો એ મોહમ્મદ વિચાર કરશે. હવે આ એરિંગ મારે વેચવા છે કોઈ આનો લેવાલ? અબાબકર બોલા, એક દિનાર તો કે બે દિનાર ચાર દિનાર બોલી ચાલુ થઈ. એરિંગ વયા ગયા પછી ક્યાં કપડું હું આપસન કરી રહ્યો છું, જે બી લેશે એના પૈસા બૈતુલ માલમાં નાખવામાં આવશે, એ બી હરાજ થઈ ગયો. પૈસા પૈસા પૈગંબર પાસે હાજર કરવામાં આવ્યા. ક્યાં? બે ચીજના પૈસા. ઇમામ હુસેન ને લીધા, જમણા ખોરામાં બેસાયરા. હજરત હસન ને લીધા, ડાબા પગના ખોરામાં બેસાયરા. બેઠા બેસો, ખોરામાં બેસો. આ પૈસા એ પડ્યા છે, સાબા બધા બેઠા છે. જોયું લોકો, આ મારી દીકરીના જિંદગીના અરમાન છે. કે જો કે પીર જ્ઞાનમાં લખી ગયો છે કે જો ઘર હોવે ભાઈ વસ્તુ પ્યારી તો નામ સાહેબજી કો દીજે જી કે ઘરમાં સારી ચીજો ધણીને આપી દેજે. કે ઘરમાં નહીં રાખતો, માતાએ બે ચીજ સારી એક પડદો ને હેરી કરતા મોકલાવી દીધા હતા ગુનાની માફી માટે. અને અલ્લાહના રસૂલે કીધું આ પૈસા જ આવ્યા છે, બૈતુલ માલમાં નાખશું અને ખુદાને હુકમ હશે પ્રમાણેનો ખર્ચ થવાનું. પણ મારી દીકરીએ જે નેક કામ કર્યું છે એના બદલામાં એના હકમાં દુઆ માંગવી પડશે. બધી જમાત દુઆમાં સામેલ થાય. મોહમ્મદ દુઆ માંગે છે, યા અલ્લાહ, અને એને હાથ ઊંચા કર્યા, યા અલ્લાહ, મારી દીકરી ફાતિમાએ જે ખરેખર મારા કલેજાનો ટુકડો છે, આ એરી, આ કપડું તારા ગરીબ બંદાઓ માટે તારા ઘરમાં મોકલ્યા છે, અને એ બદલ તું એના કુલ ગુનાઓ માફ કર. અલ્લાહનો રસૂલ કહે છે, આમીન ની પહેલી આવાજ ઇમામ હુસૈન ની હતી. ખોરામાં બેઠીને કે જે આમીન. પછી હઝરત હસન ને જમાત બોલે છે, આમીન આમીન બોલાય છે. યા અલ્લાહ મારી દીકરીને માફ કરી દે, આમીન. યા અલ્લાહ, અલ્લાહનો રસૂલ માંગે છે આ નેક કામના બદલામાં મારી દીકરીને જન્નત નસીબ કર, આમીન. આપણે નથી માંગતા, મરૂમ ના રૂ ના કુલ ગુના માફ કર, મરૂમ ને તારો નુરાની દીદાર નસીબ કર, મરૂમ ને અસલ મુબારક માં આવા નબી મોહમ્મદ માંગતા હતા દીકરીના માટે, અને સોનુ ને કપડા આવ્યા હતા સામે ઓક્સન થી બાજ આપતા. અને હવે ત્રણ ચાર દુઆઓ માંગી પૈગંબરે, આંખ માંસુ લાવીને બચાવો, આમીન આમીન કહેર્યા છે. અને ત્યાર પછી પૈગંબરે કીધું, આ પૈસા મૌલા અલીને કે નાખી દે બૈતુલ માલમાં, અને હું મારી દીકરીને મળવા જાઉં છું. બંને નવાસાને ઉપાડાઓ તેડી લીધા. તેડીને રસૂલુલ્લાહ જાય છે ઘર તરફ. હવે રાજી થઈ ગયા હતા, રાજી થઈ ગયા હતા. વૈ નાઝિર સૈયદ ઇબ્રાહીમ લવી ના આવ્યા રસ્તામાં જ. અલ્લાહના રસૂલ, માતા ફાતિમાને મળવા જાઉં છું તો? કે હા, મારી દીકરીને હવે હું રાજી થઈ ગયો છું, એનો ગુનો માફ કરવા માટે ખુદા પાસે મેં માંગી લીધું છે. કે ફાતિમાને મળવા જાઉં છો ને? તો કે હા, તો અલ્લાહ તરફથી હું સંદેશો લાવ્યો છું કે તમે જે દુઆ માંગી અને ફાતિમાએ જે કપડું અને જે જેવર આપ્યા એ ખુદાએ કબૂલ કરી લીધા છે. કે અને એના તમે દુઆ જે માંગી એ દુઆ કબૂલ કરી છે, અને હું તમને ખુશખબરી આપવા આવ્યો છું કે ફાતિમાને જન્નત નસીબ કરવામાં આવશે. પછી રસૂલુલ્લાહ કહે, યા અલ્લાહના રસૂલ, અલ્લાહ એ બી કીધું છે કે મોહમ્મદને કહી દો કે જન્નતની તો તમે વાત કરો છો, પણ ફાતિમા જન્નતમાં જેટલી બી ઔરતો હશે બધી ઔરતોની સદર તરીકે રહેવાની, સરદાર તરીકે. આમીન કેવા વાળા એના બચ્ચા બી જે છે ને જવાનોના સરદાર હશે. કે આ હદીસમાં લખ્યું છે, આપણને એના કઈ મતલબ નથી, પણ હદીસ છે. પછી પૈગંબર તો બહુ રાજી થયા, ઘરે આવ્યા, બચ્ચાને સવા કરીને ઘરે આવીને બચ્ચાને ઉતાર્યા, દીકરીને બેટી પેડા દુઃખ, છોકરી રોઈ રહી છે, આંખમાંથી આંસુ છે. અબ્બા મને માફ કર્યું, પગ ઉપર પોતાનું માથું મૂકે છે. અબ્બા હુઝુર માફ કરી દો, ખુદાના સોગંદ આવી ભૂલ નહીં થાય બેટી, મેં તો માફ કર્યું પણ મારા અલ્લાહએ બી માફ કર્યું છે, અને હું તને ખુશખબરી આપું છું કે જિબ્રાઈલ હમણાં આવ્યા હતા અને મને કહી ગયા કે તારા ગુના ખુદાએ માફ કર્યા અને તને જન્નત નસીબ કરીને, એટલું જ નહીં જન્નતની બધી ઓળતો જે હશે ને જે સારા અમાલ કરીને આવી તેની તું સરદાર કહેવાવાની. વયા ગયા રસૂલુલ્લાહ. લોકોને જીવ મને મને બી ઘણા માણસો કે મિશનરી આ હદીસ છે સાચી હશે કે ખોટી હશે કેમ ખબર પડે આપણને? પી સદરદી છાપ મારતો ગયો એના ઉપર. 700 વર્ષ પછી પી સદરદીને છાપ મારી કે આ હદીસ સાચી છે. તમને ખબર છે અમે જૂની દુઆ પડતા હતા ને એમાં એક પાઠ હતો, તમને યાદ હશે, દુઆ દિયો હઝરત પંજેતન પાક સાહેબજી, હઝરત નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ. પી સદરદી લખે છે, અમે દુઆ પડી 600 વર્ષ સુધી, હઝરત મૌલાના મુર્તઝા અલી, હઝરત બીબી ફાતિમા તું ઝહરા ખાતું ને જન્નત. મતલબ સમજા, નામ તો હતું ફાતિમા, ફાતિમા તું ઝહરા કયો, ખાતું ને જન્નત ક્યાંથી? હું પી સદરદીન લખે છે, ખાતુન એટલે બાઈ, અરબી ફારસી કે ઉર્દુમાં ખાતુન એટલે બાઈ, જે આપણે લેડીઝ કહીએ છીએ ને એમ, ખાતુન એટલે બાઈ, ખાતું ને જન્નત, જન્નતની બાઈ.
બીજા કોના માટે વાપરજો ખાતું નું? ખાતું ને જન્નત તમે મને કયો દાખલો એ કે કોના માટે ખાતું ને જન્નત? કોઈ બાઈ માટે અત્યાર સુધી 1400 વર્ષ પછી બીજો ખાતું ને જન્નત વપરાતું હોય તો મને આવીને કયો તમે? એક દાખલો તમે જો કે મિસ્તરી આ ફલાણી બાઈ ને બી ખાતું ને જન્નત કહેવામાં આવે છે. અરે ઈસા મસીહ ની માં મરિયમ હતા ને, અરે ખુદાની ઈચ્છાથી પૈગંબર ને જન્મ આપ્યો એને બી નથી કહેવાતું કે મરિયમ ખાતું ને જન્નત કહેવાય છે? બતાવો મને, તમે બતાવો, લાવો મારી પાસે કે મરિયમ ને બી જો કહેવાતું હોય તો હું તમને આફરીન કહી દઉં કે કોઈ પીરે લખ્યું હોય કે મરિયમ ખાતું ને જન્નત ઈસા મસીહ ની માં થઈ ગઈ. લાવો મારી પાસે તમે, યા બીજી કોઈ બાઈ તમારા ધ્યાનમાં હોય જેને ખાતું ને જન્નત કહેવાનું હોય તો લાવો મારી પાસે. એક દાખલો તો દો મમ્મી નો. ફકત માતા ફાતિમા માંથી હઝરત બીબી ફાતિમતુ ઝહરા ખાતુને જન્નત, હઝરત હસન, હઝરત ઇમામ હુસૈન, દુઆ પંજતન પાક સાહેબ જી વેંતી ચિત્રે મરફુટિયા દુઆ થી મારી આ દુઆ. પીરે 700 વર્ષ પછી લખવા વાળા બની ગયા ને કે ખરેખર ફાતિમા જન્નતના ઔરતોના સરદાર છે, જન્નતમાં ગયા છે, ખાતુને જન્નત એનો ટાઇટલ થઈ ગયો છે. શા માટે? દાગીના મોકલાવ્યા ખાનામાં, શા માટે કપડા મોકલાવ્યા, નાંદી થઈ અને દુઆ મંગાડી. ઇસ્માઈલી તરીકો ખોટો નથી, ઇસ્માઈલી તરીકો પીરના મગજની ઉપજ હતી, ઇસ્લામી તરીકો અને ઇસ્માઈલી તરીકો એક જ છે. પીરોએ પોતાના દિમાગથી એક શબ્દ બી આગળ પાછળ નથી કર્યું કે સાચો ઇસ્લામ હતો એ પીરને ખબર હતી. અને એ પ્રમાણે આપણા ધર્મમાં ઇન્ટ્રોડ્યુસ કરતા કે નસીબદાર અમે છીએ કે આવો સાચો ધર્મ અમને મળ્યો છે. ધર્મ મહિલો છે તો એનાથી લાભ પાડતા બી શીખવું જોઈએ. અને મને ખબર છે કે આના ભાઈઓ ભાઈઓ બધા એક બહુ ધર્મ કરે છે, ખાને બહુ આવે છે, પણ ઓલા 5 દુશ્મન ને કાઢી મૂકવું એ જે આપણને ના પાડી છે પીરે નહીં કરવું. એમાં સૌથી વધારે નુકસાન જે વધારે અમારા આત્મહત્યા કે બાળ હત્યા તો એ પડતી મૂકી છે જાવાસીઓ. દિલ સાફ નીચે વાતી બી થઈ જાતે, પણ ઓલી નિંદા મારી નાખી એ તો બંધ મૂકું. ઓલી જીભડી વસ ન રહીએ તો યાલી 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 કરતું જાવું. મૌલા તું બચાવ, આપણે આજથી કોઈની નિંદા નથી કરવી. જો કરશું બધું ધર્મ ટોવાઈ જશે. તમારું ખાને આવવું નહીં આવવું બરાબર થઈ જશે, દસોન દેવી નહીં દેવી બરાબર થઈ જશે, અને કાંઈ લાભ નહીં થાય મમ્મીનો. કારણ કે આ ચીજો નુકસાન કરે છે, આ ચીજો નુકસાન કરે છે. અને નુકસાન અમે પોતે અમારું કરી લઈ, અમારું પોતાનું નુકસાન. હું તમને ફરમાન કહું, તમને ખબર નહીં હોય, તમે કહો મિસરી બીજા બધા ફરમાન કીધા, હાજર ઇમામને કેમ પડતા મૂક્યા? એનું ફરમાન સાંભળવું છે? જયારે જયારે અમો તમોને અમૂલ્ય રત્નો ફરમાનની કિતાબ કલામે ઇસ્માઈલી એસોસિએશન ફોર કેન્યાનું પ્રકાશન છે, મૌલા ફરમાવે છે, જયારે જયારે અમો તમોને એકબીજાની ચાળી ચુગલી કરતા, હસદ અને દુશ્મની કરતા, પાપી વર્તણૂક કરતા જોઈએ છીએ, ત્યારે ત્યારે અમોને તકલીફ થાય છે. પછી મામે ફરમાવ્યું, તમોને પણ તેથી નુકસાન થાય છે જે તમે જોઈ શકતા નથી. વાંચો, તમને ન હોય તો હમણાં કઈ ચોપડીયા પડી હશે. તમે વાંચો, તમોને પણ તેથી નુકસાન થાય છે જે તમે જોઈ શકતા નથી. મામા, કારણ કે તમને ખબર નથી કે તમારું નુકસાન શું થયું. હકીકતમાં તમને નુકસાન થયું છે. તમારા કિસ્મતમાં આવી કે $2000 કમાણી તમને થવી જોઈએ, 500 થાય તમે રાજી રાજીના રેડો કે થઈ ગઈ કમાણી. અરે 2000 થવાના હતા, ગુમાવ્યા 1500 ગાયડા. સમજતો નથી, નિંદાના પ્રતાપે ગુમાવી ગયો તો કેમ ખબર પડે? બાપા પૂછ શું નુકસાન થયું. એને ખબર છે એની ભાઈ બધા ફરિશ્તા નામો માંડે છે રાત ને દિવસ. એને ખબર છે આખા મહિનામાં $40,000 કમાણી જોબ કરતો, ધંધો કરતો થવાની હોય અને 15,000 કૂદકા મારવા કે બહુ કમાણી થાય, 25,000 ખોયા રોવા હોય બેઠા બેઠા કે વળી ચીબડી વૈસતો રહે કે દીદા ટીકા ને બધું કર્યું ને એવા 25,000 ખોયા મહિનામાં. તમોને પણ તેથી નુકસાન થાય છે જે તમે જોઈ શકતા નથી. મમ્મીનું આ નુકસાન આપણે નથી કરવું. આપણે આગળ વધવું છે, તરક્કી કરવી છે, ઇમામને રાજી કરવો છે, ફરમાન ઉપર ચાલવું છે, ખાને આવવું છે, દસોન દેવી છે, ઈબાદત કરવી છે, અને એક જ ધ્યેય, એક જ નેમ અને એક જ તમન્ના છે, મૌલા તું રાજી થા. આપણે દુઆ માંગીએ, યા હાજર ઇમામ તુ ગજ્જમા જી કુલ મુશ્કેલીઓ આસાન કર, યાલી યા હાજર ઇમામ તુ ગજ્જમા જી નેક ઉમેદો પૂરી કર, યાલી તુ ગજ્જમા જી આફત બલા બીમારીઓ દફે કર, યાલી તું કે જમાત ને ધંધા રોજગાર કમાણી માં અખૂટ બરકત દે, યાલી તું કે જમાત જી દિન પ્રતિદિન ચડતી કર, યાલી તું કે જમાત ને સવાર સાં જમાત ખાને આવવાની આલા હિંમત દે, યાલી તું કે જમાત ને દસોન સુકરી તને ઇબાદત મે પૂરા રખ, યાલી તું કે જમાત માં સમ સલાહ ઇખલાસ અને મોહબત માં વધારો કર, યાલી તું કે જમાત ને હકીકત થી સમજ દે, યાલી તું ગત જમાત ઉપર ખૂબ ખૂબ રાજી થા, યાલી તું ગત જમાત ની કુલ આફતો બલાઓ બીમારીઓ તકલીફો ને નાબૂદ કર, યાલી તું ગત જમાત નો માલ જાન આલ ઔલાદ ઇજ્જત અને ઈમાન સલામત રાખ, યાલી તું ગત જમાત ને જીવન ના છેલ્લા દમ સુધી તારા ઘરની તેમજ ગત જમાત ની ખિદમત કરવા શક્તિશાળી બનાવ, યાલી યા હાજર ઇમામ તું ગત જમાત ને
તારો જાહેરી બાતુની વ નુરાની દીદાર નસીબ કર. ગુરજમાત કે હાય અલાવરિયા સલવાન. અલ્લાહુમ્મા.